अस्तु नमोस्तु नमोस्तु नमोस्तु। प्रणमो लोये श्रौत्रिकाळवर्ती अर्हन्ताणं, प्रणमो लोये श्रौत्रिकाळवर्ती सिद्धाणं, प्रणमो लोये श्रौत्रिकाळवर्ती आयिर्याणं, प्रणमो लोये श्रौत्रिकाळवर्ती उवज्जायाणं, प्रणमो लोये श्रौत्रिकाळवर्ती शवशावणं। ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिना कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम। नमः समय शाराय स्वानुभूत्या चकाशते चिस्वभावाय भावाय सर्वभावांतरच्छिदे। हे गोमेशाश द्वापा ज्ञान दर्शन लखनो शेषा में बाहिरा भावा सवे संयोग लखना। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे, बाकी बधा संयोग लक्षण भाव मुझथी बाह्य छे। हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मई करे, कई अन्य मारू जरी परमाणु मात्र नथी अरे। जे जाण तो अरहंत ने गुण द्रव्य ने पर यही पड़े, ते जीव जाने आत्मने तशु मोह पामे लई करे। नथी अप्रमत के प्रमत नथी जे एक ज्ञायक भाव छे, ए रीत शुद्ध कथाई ने जे ज्ञात ते तो तेज छे। जेम नेत्र तेमज ज्ञान नथी कारक नथी वेद करे, जाने ज कर्मो उदय निर्जरा बंद तेमज मोक्ष ने। ध्रुवचल ने अनुपम गति पामेल सर्वेशित ने, वंदी कहूँ सुत केवड़ी कथित आसमय प्राप्त हो। तुस्ताप निज ने मोक्ष पंथे ध्यान भव देह ने, तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय। ओम श्री नमः देव्य नमः देव्य नमः देव्य। आचार्य श्री योगिंदु देव द्वारा रचायेलू आ परमात्म प्रकाश नामनु अलौकिक शास्त्र छे, तेना ऊपर अपनी चर्चा घणा समय थी चाली रही छे। परमात्म प्रकाशनी 68 नंबरनी गाथा जे आखी दृष्टिना विषय ने बतावनारी गाथा छे, तेमा संपूर्णपणे उत्पाद व्यय त्रिकाळी द्रव्यमा विद्यमान ज नथी तेवी रीते आखो दृष्टिनो विषय तेमा बतावामां आवेलो छे। જ્યારે આચાર્ય ભગવાન દૃષ્ટિનો વિષય બતાવે છે ત્યારે કોઈ પણ પ્રકારે તેમાં પર્યાયને ઊભું રહેવાની જગ્યા રાખતા નથી હોતા, કારણ કે દૃષ્ટિનો વિષય જ એને કહેવાય કે જેમાં પર્યાયોના ઉત્પાદ વ્યયથી લઈને પર્યાયોના બંધ માર્ગ અને મોક્ષ માર્ગથી લઈને પર્યાયના બંધ અને મોક્ષ સુધીની વ્યવસ્થા ત્રિકાળી દ્રવ્યમાં નથી હોતી, તે બતાવે તે રીતે તેને બતાવવામાં આવે તેને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે। તેવો દ્રષ્ટિનો વિષય પરમાત્મ પ્રકાશની 68 નંબરની ગાથામાં ખૂબ જ મહત્વપૂર્ણ વિષય આમાં બતાવવામાં આવેલો છે। આગળ પણ ઘણી ગાથાઓ પરમાત્મ પ્રકાશમાં એવી આવી ગઈ, 68 પહેલાં 43મી ગાથા પણ આવી, 65મી ગાથા પણ આવી। 43મી ગાથામાં પણ ઉત્પાદ વ્યયથી રહી ધ્રુવ કીધો, 65મી ગાથામાં ઉત્પાદ વ્યયના જેટલા પરિણામ છે, ચાહે બંધના પરિણામ હો ચાહે મોક્ષના પરિણામ હો, તેનો કરતા ત્રિકાળી દ્રવ્ય તો જ નથી જ, પણ તેનો કરતા કર્મને કઈ
અને તે પરિણામ આત્મામાં નથી તેવી રીતે તેની ભિન્નતા 65 નંબરની ગાથામાં બતાવી. કે આ બંધ પરિણામ થાય કે મોક્ષ પરિણામ થાય, બંધ માર્ગના પરિણામ થાય કે મોક્ષ માર્ગના પરિણામ થાય, તો તેનો આત્મા તો કરતા છે નહીં. કરતા વગર પરિણામ હોતા નથી તો તેનો કરતા કોણ છે? તેનો કરતા આચાર્ય ભગવાને કર્મને કરતા બતાવ્યો. કર્મ બીજું દ્રવ્ય હોવા છતાં, કર્મ પૂદગલ દ્રવ્ય હોવા છતાં, જીવના પરિણામમાં કાંઈ પણ હસ્તક્ષેપ ન કરી શકતું હોવા છતાં, કર્મનો કરતા પરિણામનો કરતા કર્મને કહેવા પાછળનું કારણ એ છે કે કોઈ પરિણામ હોય એ વિભાવરૂપ પરિણામ કાં તો કર્મના લક્ષ્યે ઉત્પન્ન થતા હોય, અને કોઈ નિર્મળ પરિણામ સ્વભાવરૂપ પરિણામ જો કોઈ પ્રગટ થાય તો કર્મના અનુદય અથવા અભાવની સાપેક્ષતાપૂર્વક પ્રગટ થતા હોવાને કારણે 65 નંબરની ગાથામાં તે પરિણામને, બંધને, મોક્ષના પરિણામને કર્મજનિત કહી દીધા. કારણ કે ત્યાં કર્મની સાપેક્ષતા લાગુ પડે છે એટલે તેને કર્મજનિત પરિણામ, કર્મ જ તે પરિણામનો કરતા એમ વાત કરી અને ત્રિકાળી દ્રવ્યને અકર્તા સ્વભાવ બતાવવો છે. કર્મ પરિણામને કરે છે તે નથી બતાવવું. પરિણામને કોણ કરે છે એ શા માટે બતાવવા માગે છે કે પરિણામને ત્રિકાળી દ્રવ્ય કરતું નથી. એવું ત્રિકાળી દ્રવ્ય જે દ્રષ્ટિનો વિષય, જે સંપૂર્ણપણે અકર્તા છે, અકર્તા કહેતા પણ તે કરતા નથી તેવો ધ્વનિ ઉઠે છે, તેવું પણ ખરેખર અકર્તાનું સ્વરૂપ, ત્રિકાળી દ્રવ્યનું સ્વરૂપ નથી. કરતા નથી એવો અકર્તા સ્વભાવી ભગવાન આત્મા નથી. ભગવાન આત્મા કોઈને ન કરે માટે અકર્તા છે એવો દ્રષ્ટિનો વિષય નથી. ભગવાન આત્મા છે એ ઉપાદેયભૂત તત્વ એવું છે કે સંપૂર્ણપણે પોતે પોતામાં રહી અને પોતાથી જાણનાર દેખનાર તત્વ છે. અકર્તા કહેતા પણ એને ખરેખર જો જોવામાં આવે તો પરિણામની સાપેક્ષતા લાગુ પડી જાય છે. અકર્તા કહેતા કોનો કરતા નથી? તો કે પરિણામનો કરતા નથી. એટલી સાપેક્ષતા પણ જ્યાં સુધી ત્રિકાળી દ્રવ્યને લાગે છે ત્યાં સુધી ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય તેને ખ્યાલમાં નથી આવતો. કારણ કે અકર્તા કે એટલે એ નિયમથી કોનો કરતા નથી એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એટલે પરિણામનો કરતા નથી, બંધનો કરતા નથી, મોક્ષનો કરતા નથી એવું એને અંદરમાં સમજણમાં પણ લેવું પડે છે, અને એવું લેવા જતાં એને પરિણામની સાપેક્ષતાનું સલ્ય પણ કોઈ અપેક્ષાએ રહેવાનો સંભવ છે. રિયે છે એવું નથી દરેકને, પણ એવો સંભવ છે. માટે અકર્તા કહેવામાં પણ એટલી પરિણામના અભાવની સાપેક્ષતા જ્યારે એમાં લાગુ પડી જાય તો એ પરિણામનો કરતા નથી માટે અકર્તા છે એમ ન લેતા તે સ્વભાવથી જ અકર્તા છે, તે સ્વભાવથી જ જાણનાર દેખનાર છે. એટલે કે અકર્તા પણ ઉપર ન લેતા તેનાથી એક આગળના સ્ટેપમાં જઈને માત્ર જાણનાર, માત્ર જાણનાર, માત્ર જાણનાર. તો કે જાણનાર કોનો? તો કે એ પ્રશ્ન જ નથી, કે માત્ર જાણનાર છે, માત્ર જાણનાર છે, માત્ર જાણનાર છે. એનું સ્વરૂપ જ જાણનાર દેખનાર છે. જાણવું દેખવું કહેતા પર્યાય ઉત્પન્ન થાય છે. જાણનાર કહેતા ત્રિકાળી દ્રવ્ય છે. એવો કોઈ જાણનાર તત્વ, એવું કોઈ દેખનાર તત્વ એ 65 ગાથાથી આગળ વધીને 68મી ગાથામાં બતાવ્યું. 68મી ગાથા એવી, એમાં પણ એ વાત કરી કે બંધ મોક્ષને કરતો નથી, બંધ મોક્ષના પરિણામને કરતો નથી, બંધ મોક્ષના કારણને કરતો નથી. પછી આગળ વધીને ઉત્પાદ વ્યયને કરતો નથી કે ઉત્પાદ વ્યય જ એનામાં નથી.
એમ પણ 68મી ગાથામાં બતાવ્યું. 65માં કર્મજનિત કહી દીધા અને 68માં તો ત્રિકાળી દ્રવ્યમાં તેનો સર્વથા અભાવ છે એમ કીધું. આવી શૃંખલા આખી પરમાત્મ પ્રકાશની આખી મૂળ વસ્તુને બતાવવાની જે યોગિંદુ દેવ આચાર્યની શૈલી છે એ કોઈ ગજબની શૈલી છે, કોઈ અલૌકિક શૈલી છે. આવી શૈલી હોય કોઈ કોઈ આચાર્યોમાં, પણ બહુ ઓછા આચાર્યોમાં આવી શૈલી જોવા મળતી હોય છે. દ્રષ્ટિના વિષયની દરેક આચાર્યો દ્રષ્ટિના વિષયને કહેતા જ હોય છે. દ્રષ્ટિનો વિષય તો એને દ્રષ્ટિમાં આવ્યો હોય ત્યારે જ તો ખરેખર ચતુર્થ ગુણસ્થાન આવ્યા પછી પંચમ ગુણસ્થાનને સાતમે છઠ્ઠે મુનિપણું ને આચાર્યપણું આવે છે. પણ છતાંય જેટલું ચોખ્ખું આમાં કરવા માગતા હોય છે આચાર્યો, એવું જે આ પરમાત્ પ્રકાશમાં કેટલું બધું ચોખ્ખું કરી નાખ્યું છે. એ એટલી બધી સુંદર ચર્ચા લીધી છે કે કોઈ પણ પ્રકારે કોઈ પણ સમયે કોઈ પણ કાળે ઉત્પાદ વ્યય જ ત્રિકાળી દ્રવ્યમાં નથી, એવો દ્રષ્ટિનો વિષય છે. એ અહીંયા મૂળ ગાથામાં એ બતાવવું છે. મૂળ ગાથામાં એ બતાવ્યા પછી દ્રષ્ટિનો વિષય એમાં ઉત્પાદ વ્યય નથી, બંધના કારણ કે મોક્ષના કારણ નથી, બંધ નથી અને મોક્ષ નથી, એ બધું બતાવી દીધા પછી એ બતાવ્યા પછી હજી જીવને અનુભૂતિ થતી નથી. એટલે અનુભૂતિ નથી થતી એટલે અનુભૂતિ કેમ થાય તેનું પ્રકરણ બ્રહ્મદેવ સૂરી અને દોલતરામજીએ આખું એક ભાવાર્થની રચના કરીને આખું ચાલુ કર્યું છે. તેના ઉપરની ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી આપણી ચાલી રહી છે. ત્રિકાળી દ્રવ્યની ચર્ચા પરમ પરિણામિક ભાવ લક્ષણવાળા ઉપાદેયભૂત તત્વની ચર્ચા જાણનાર દેખનાર તત્વની ચર્ચા આપણે અગાઉ ઘણો સમય લઈ લીધેલી છે. આપણે ક્રમસર જે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં વિષય આવે છે તે રીતે આપણે ચાલીએ છીએ. આપણે ગયા મંગળવારે જે ચર્ચા કરતા હતા એમાં આપણે 199 પેજ સુધી આપણે વાત જોયેલી હતી. પરમાત્મ પ્રકાશ અક્ષરસ પ્રવચન ભાગ બીજો ગાથા 68 પેજ નંબર 199નો છેલ્લો પેરેગ્રાફ આપણે જોયો હતો કે વિતરાગ સર્વજ્ઞ જીનવરદેવ મહાવિદેહમાં સાક્ષાત પ્રભુ બિરાજે છે. જીનવરદેવ મહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત બિરાજી રહ્યા છે. એ જીનવરદેવ કેવા છે કે જે સિમંદર પરમાત્મા છે તેની નિત્ય 3 વખત વાણી ખરતી હોય છે. 20 વિહરમાન તીર્થંકરો જે વિદેહ ક્ષેત્રમાં કહેવામાં આવે છે એ વિદેહ ક્ષેત્રના તીર્થંકરોના ક્યારેય નામ ફરતા નથી, તેના નામ શાશ્વત હોય છે 20-20. એક જીવ મોક્ષમાં જાય અને બીજો જીવ એ પદે આવે તો ખરેખર એ નામ ફરતા નથી, જીવ ફરી જાય છે, એવો વિદેહ ક્ષેત્રનો કોઈ અતિશય છે. એવા 20 વિહરમાન તીર્થંકરો નિત્યપણે વિદ્યમાન હોય છે. 8, 8, 4 એમ કરીને 20 વિદ્યમાન તીર્થંકરો છે. તો એવી કોઈ વિતરાગ સર્વજ્ઞ જીનવરદેવ મહાવિદેહમાં સાક્ષાત પ્રભુ બિરાજે છે. કુંદકુંદ આચાર્ય ત્યાં ગયા હતા. પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર રેફરન્સ આપતા હોય છે કે કુંદકુંદ આચાર્ય પરમાગમનો સાર ત્યાંથી લાવ્યા. જીનેન્દ્ર પરમાત્માની વાણી સાંભળીને 8 દિવસ ત્યાં રોકાણા. કેવડી શ્રુત કેવડીઓ સાથે જ્યારે દિવ્યધ્વનિ ન ખરતી હોય ત્યારે આખો દિવસ ચર્ચા કરી અને પછી અહીંયા પંચપરમાગમની રચના કરી. કુંદકુંદ આચાર્ય ત્યાં ગયા હતા, 8 દિવસ રહ્યા હતા. સંવત 49માં ગયા હતા. 2000 વર્ષ પહેલાંની વાત છે. આ 2000 વર્ષ થયા એ કુંદકુંદ આચાર્યના કથનનું અનુકરણ બધા સંતોએ બહુ કર્યું છે. એટલે કહેવા શું માગે છે
કે આ પરમાત્મા પ્રકાશ યોગિન્દુ દેવનું ચાલે છે તે 1300 વર્ષ પહેલાં થઈ ગયા છે, પણ એ 1300 વર્ષ પહેલાં થયા ત્યારે તેમણે પણ કુનકુન આચાર્યના જે પરમાગમો હતા એનું ખરેખર અનુકરણ કરેલું છે. એટલે એમાં કુનકુદાચાર્યની જે વાત હતી તેનો સ્ત્રોત યોગિન્દુ દેવ સુધી આવ્યો છે. એટલે યોગિન્દુ દેવ સુધી આ સ્ત્રોત આવ્યો છે એટલે આ પરમપરિણામિક ભાવ લક્ષણવાળો દૃષ્ટિનો વિષય અહીંયા યોગિન્દુ દેવ, યોગિન્દુ આચાર્ય એ અહીંયા આ પરમાત્મ પ્રકાશમાં વારંવાર કહી રહ્યા છે. કારણ કે કુનકુંદ આચાર્યમાં સમયસારમાં દૃષ્ટિનો વિષય આવ્યો, નિયમસારમાં દૃષ્ટિનો વિષય તો આવ્યો જ, દૃષ્ટિપૂર્વક ચારિત્ર કેમ પ્રગટ થાય એ બતાવવા માટે પણ દૃષ્ટિનો વિષય સિદ્ધ કર્યો. એવા દરેક પરમાગમોમાં દૃષ્ટિનો વિષય કુનકુંદ આચાર્યએ સિદ્ધ કરેલો હતો, એટલે આ યોગિન્દુ દેવે પણ તેની પરંપરામાં તે જ વાતને દોહરાવતા આ ચર્ચા પરમાત્મ પ્રકાશમાં ઉપાડી છે. પરમાત્મ પ્રકાશ એક એવું શાસ્ત્ર છે કે તેમાં કોઈ વિષય બાકી નથી રહેતા, એટલું બધું વર્ણન યોગિન્દુ દેવે કરેલું છે. કોઈ પણ વર્ણન તમારે જોવું હોય, કોઈ પણ વિષય તમારે જોવો હોય તો એ તમને પરમાત્મ પ્રકાશમાં મળી જશે. એટલું બધું સુંદર આલેખન આ યોગિન્દુ દેવ દ્વારા થઈ ગયું છે. ખૂબ જ સુંદર રચના, આખી ભાવના પ્રધાન રચના એમણે સુંદર રીતે કરેલી છે. એ આપણે હવે પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોમાં આગળ વધીએ છીએ. 200 નંબરના પેજ ઉપર છે. આમાં ઘણી ચર્ચાઓ એવી છે કે વારંવાર આવ્યા કરતી હોય છે, એટલે હવે એને આગળ વધારીને આપણે મૂળ ચર્ચા ઉપર ફોકસ કરવાનો વિચાર કરીએ છીએ. જો આમાં કહે છે 200 નંબરના પેજ ઉપર, શુદ્ધ ઉપયોગ સે પરિણત હોકર મોક્ષ કો કરતા હૈ, શુદ્ધ ઉપયોગ સે પરિણત હોકર મોક્ષ કો કરતા હૈ. અત્યારે હવે અહીંયા અનુભૂતિની ચર્ચા ચાલે છે, ત્રિકાળી દ્રવ્યની ચર્ચા પહેલાં થઈ ગઈ, હવે અહીંયા ભાવાર્થ જે એનો રચવામાં આવ્યો એમાં અનુભૂતિ વગર શુભાશુભ ભાવ થયા કરે છે, શુભાશુભ ભાવથી કર્મનો બંધ થાય છે અને કર્મના બંધથી ગતિનું પરિભ્રમણ થાય છે, એ ચર્ચા આખી અત્યારે ચાલી રહી છે. એમાં એ એમ બતાવવા માગે છે કે સદુપયોગ સે પરિણત હોકર મોક્ષ કો કરતા હૈ. સદુપયોગ સે પરિણત હોકર મોક્ષ કો કરતા હૈ એટલે મોક્ષ માર્ગ જ્યારે પ્રગટ થાય છે ત્યારે મોક્ષ માર્ગને મોક્ષનું કારણ કેવું છે અહીંયા. એટલે મોક્ષ માર્ગ સદુપયોગમાં મોક્ષ માર્ગ થાય છે અને એ સદુપયોગ રૂપ જ્યારે જીવ પરિણમે ત્યારે એ પરિણમન એનું જે છે એ પરિણમન થતાં એનો મોક્ષ થઈ જાય છે. એ પરિણમનને મોક્ષ માર્ગને કારણ મોક્ષનું કીધું એનો અર્થ એના આશ્રયે મોક્ષ નથી થતો, મોક્ષ માર્ગના આશ્રયે મોક્ષ નથી થતો, દ્રષ્ટિના આશ્રયે અનુભૂતિ નથી થતી, દ્રષ્ટિના આશ્રયે મોક્ષ નથી થતો. કોઈ પણ વસ્તુને કારણ કહેવામાં આવે તો કારણનો અર્થ એવો નથી કે દ્રષ્ટિની પર્યાય છે કે સદુપયોગની પર્યાય છે તે કારણ બને છે અને મોક્ષની પર્યાય એનું કાર્ય બને છે, એવો કારણ કાર્ય સંબંધ એમાં લાગુ નથી પડતો. અહીંયા કારણ કહેવાનો આશય એમ છે કે મોક્ષ માર્ગ પ્રગટ થયા વગર મોક્ષ ઉત્પન્ન નથી થતો. કારણ તો હંમેશા ત્રિકાળી દ્રવ્ય જ રહે છે. કોઈ પણ જગ્યાએ જ્યારે શુદ્ધ આત્માની અનુભૂતિ થાય, જ્યારે એનું પરિણમન શુદ્ધરૂપે થાય, ત્યારે તે ત્રિકાળી દ્રવ્યને ધ્યેય બનાવી, ત્રિકાળી દ્રવ્યને જ્ઞેય બનાવી, ત્રિકાળી દ્રવ્યનું અવલંબન લઈને જ ખરેખર શુદ્ધ પર્યાયોની પ્રગટતા થાય છે. કોઈ એક શુદ્ધ પર્યાય પ્રગટ થઈ ગઈ પછી એ શુદ્ધ પર્યાય બીજી શુદ્ધ પર્યાયનું કારણ બને છે એવું બિલકુલ હોતું નથી. તો કે અહીંયા લખ્યું છે કે શુદ્ધ ઉપયોગ સે પરિણત હોકર મોક્ષ કો કરતા હૈ, અને અહીંયા મોક્ષ માર્ગને મોક્ષનું કારણ બતાવવું છે. એનો આશય એ છે કે એના આશયમાં એમ કહેવા માગે છે કે મોક્ષ માર્ગ પ્રગટ થાય એને જ મોક્ષ પ્રગટ થાય છે. સીધો મોક્ષ પ્રગટ થતો નથી, વચ્ચે મોક્ષ માર્ગ આવે છે. એટલે સદુપયોગ સે પરિણત હોકર મોક્ષ કો કરતા હૈ. કારણ પરમાત્માની ચર્ચા આવે, કાર્ય પરમાત્માની ચર્ચા આવે, સદુપયોગની ચર્ચા આવે કે મોક્ષની ચર્ચા આવે, સદુપયોગ તે મોક્ષ માર્ગ છે,
અને એના કારણે એના એના રૂપ પરિણમન થઈને મોક્ષ થાય છે. તો કે મોક્ષ થયો ત્યારે એ શુદ્ધ ઉપયોગ હતો અનુભૂતિવાળો, એને કારણ બનાવીને મોક્ષ થયો છે? તો કે બિલકુલ તે કારણ બનતું જ નથી, તેની હયાતી છે. એટલે મોક્ષ માર્ગ પ્રગટ થયા પછી મોક્ષ થાય છે, મોક્ષ માર્ગ વગર મોક્ષ નથી થતો. એટલે શુદ્ધ ઉપયોગ છે પરિણત હોકર, તેમ અહીંયા કહેવાનો આશય છે. મોક્ષ માર્ગ અને મોક્ષ નિયમથી આત્માના આશ્રય થાય છે. કોઈ એક પર્યાયની શુદ્ધતા બીજી કોઈ પર્યાયની શુદ્ધતાનું કારણ બની શકતી નથી. જો એવી રીતે કોઈ પર્યાયની શુદ્ધતા પર્યાયનું કારણ બની જાય તો એ જે પર્યાય કારણ બનતી હોય એ પર્યાયમાં અનંત ગુણ હોવા જોઈએ. કારણ કે મોક્ષ થાય ત્યારે અનંત ગુણની અનંત શુદ્ધ પર્યાયો પ્રગટ થાય છે. તો મોક્ષ માર્ગની પર્યાયના કારણે જો મોક્ષ થતો હોય તો ખરેખર મોક્ષ માર્ગની પર્યાયમાં અનંત ગુણો નથી. હંમેશા અનંત ગુણની અનંત પર્યાય મોક્ષ રૂપ શુદ્ધ પ્રગટ થાય તો ત્રિકાળી દ્રવ્યના આશ્રય થાય છે. આશ્રયભૂત તત્વ એક જ હોય છે. આશ્રયભૂત તત્વ કયો? નિયમસારમાં કારણ પરમાત્મા કીધું એમ કયો, કે કોઈ દ્રષ્ટિનો વિષય બતાવવા માટે અકારણ પરમાત્મા પણ કહે, પણ પર્યાય નિયમથી દ્રવ્યના આશ્રય પ્રગટ થાય. આશ્રય લીધા વગર કોઈ પર્યાય પ્રગટ થાય નહીં. ષટકારકથી જ્યારે પર્યાયની ચર્ચા આવે ત્યારે પર્યાયના ધર્મો એ બધા પર્યાયમાં બતાવે, પર્યાયનું કારણ પર્યાયને બતાવે, પણ એ પર્યાયનું કારણ પર્યાય છે એનો મતલબ એમ નથી કે કોઈ એક પર્યાયની શુદ્ધતા બીજી પર્યાયની શુદ્ધતાનું કારણ છે. ત્યાં તો તે પર્યાય જે સંવર પ્રગટ થયો તો સંવરનું કારણ સંવર છે એમ બતાવવું છે, આશ્રવનું કારણ આશ્રવ છે એમ બતાવવું છે. તેના પરિણામના કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ તે બધા પરિણામના પરિણામમાં છે, પણ આશ્રયભૂત તત્વ તો એક ત્રિકાળી દ્રવ્ય દ્રવ્ય છે એમ અહીંયા કહેવા માગે છે. શુદ્ધ ઉપયોગ છે પરિણત હોકર મોક્ષ કો કરતા હૈ. લ્યો, આત્મા ભલે મોક્ષની પર્યાયનો કરતા નથી, પણ આત્મા શુદ્ધાત્મ અનુભૂતિમાં પરિણમન કરીને મોક્ષને કરે છે. શુદ્ધાત્મા અનુભૂતિમાં એટલે કે શુદ્ધાત્માની સન્મુખ થઈને જે પરિણામમાં અનુભૂતિ થાય એ અનુભૂતિમાં પરિણમન કરીને મોક્ષને કરે છે. એનો અર્થ એમ કે મોક્ષનું કારણ છે એ મોક્ષ માર્ગ પ્રગટ થયો છે એટલે મોક્ષ થાય છે. એટલે શુદ્ધાત્મ અનુભૂતિમાં પરિણમન ચાલે છે, એ પરિણમનપૂર્વક મોક્ષની પર્યાય પ્રગટ થાય છે. આત્મા મોક્ષનો કરતા નથી, અકર્તા સ્વભાવી કોઈ પરિણામનો કરતા બનતો નથી. તે બતાવવા માટે મોક્ષ માર્ગને પરિણામને કરતા કહી અને મોક્ષને કાર્ય કહેવાનો વ્યવહાર અહીંયા બતાવવામાં આવે છે. શુદ્ધાત્મ અનુભૂતિમાં પરિણમન કરીને મોક્ષને કરે છે, શુભ ભાવ બંધને કરે છે. શુભ ભાવથી બંધ થાય અને શુદ્ધ ભાવથી મોક્ષ થાય એમ કેવું છે. આમાં શુદ્ધ ઉપયોગ મોક્ષને કરે છે, બે વિપરીત વાત છે. શુભ ભાવ બંધને કરે છે અને શુદ્ધ ઉપયોગ મોક્ષને કરે છે, બે જુદી જુદી વાત છે, બે વિપરીત વાત છે. શુભ ભાવ બંધનું કારણ છે, શુદ્ધ ભાવ મોક્ષનું કારણ છે એમ કહેવા માગે છે. આ અરે ભાઈ છોડીને કહે છે કે આનું આ થયું ને આને આ છોડી અહીં ગામમાં હતી ને આ ઓલું દ્રષ્ટાંત છે ને ભરવાડનું, એ દ્રષ્ટાંત આપે છે ગુરુદેવ. એનું આ વર્ણન થોડું છે આમાં. છોડીને બીજે મોકલી દીધી, એવું સાંભળ્યું ઓલી એક છોકરી મરી ગઈ માસ્તરની દીકરી, આને સાંભળ્યું તો આને થઈ ગયું, એને કરડેલું હતું, આ કૂતરું કરડી ગયું હતું ને, એની ચર્ચા ચાલે છે. બીજી એક છોડીને બહાર મોકલી દીધી, આને જ્યાં થયું તો એને બહાર મોકલી દીધી, શું કહ્યું સમજાણું, પાગલ કૂતરો છે, એક છોકરીને કરડી ગયું તો એને બહાર પરગામે મોકલી દીધી, અને પાગલપણાનું વેદન ઘણું આકરું, એને સહન ન થાય. પાગલપણાનું વેદન ઘણું આકરું હોય, એને સહન ન થાય. આવા દુઃખ તો અનંતવાર જીવે સહન કર્યા છે, પણ એ જ્યારે અનુકૂળતા એને બાહ્યમાં સંસારમાં આવી જાય છે ત્યારે પૂર્વે પર્યાયમાં ભોગવેલા દુઃખોને તે ભૂલી જાય છે અને કાલ્પનિક સુખની ખરેખર પ્રક્રિયામાં રાચવાનું ચાલુ કરી દે છે. અને એ પાગલપણાનું વેદન ઘણું આકરું, એને સહન ન થાય, ક્યાંય ચેન પડે નહીં. અહીં તો કોઈ કહેતું હતું કે પાણી માંગ્યું પાણી આપ, આહા એ સ્થિતિ છે, જોયું છે, અમને ખબર છે, એ તો હડકાયો બહારથી પાગલ છે, એ તો હડકાયો બહારથી પાગલ છે. હવે આ હવે બીજી ચર્ચા ચાલુ થાય છે. આ તો રાગને પોતાનો માનવો અને રાગથી ધર્મ માનવો એ અંદરનો પાગલ છે. શું કહે છે, રાગને પોતાનો માનવો અને રાગથી ધર્મ માનવો એ તો અંદરનો પાગલ છે. કોઈ પણ પ્રકારનો રાગ હોય, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ રાગ ચાલતો હોય,
ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ્રા કોને કહેવાય? તીર્થંકરની દિવ્યધ્વનિ સાંભળવા જાય, ભગવાનની પાસે બે ચાર કલાક પ્રતિમા સામે બેસી જાય, આઠ દસ કલાક સ્વાધ્યાય કરે, એના કરતાં પણ ઉત્કૃષ્ટ સ્વભાવ. હું ત્રિકાળી દ્રવ્ય છું એવો વિકલ્પ, હું ત્રિકાળી છું, હું શુદ્ધ છું, હું પરમ પારિણામિક ભાવ લક્ષણવાળો છું, હું અભેદ છું, હું નિર્વિકલ્પ છું, એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વભાવમાં જીવ આવી ગયો છે. કારણ કે અસ્થિને યાદ કરે છે, અસ્થિના પણ ખેંચેલો છે, પરદ્રવ્યથી વ્યાવૃત થઈ અને સ્વદ્રવ્યની પ્રવૃત્તિમાં વિકલ્પાત્મક ભૂમિકા ચાલુ છે, એવા વિકલ્પને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભરાગ કહેવામાં આવે છે. એવા શુભરાગમાં એ શુભરાગને પોતાનો માનવો, એવા વિકલ્પને પોતાના માનવા અને એવા વિકલ્પથી ધર્મ થઈ જશે એમ માનવું, એ અંદરનો પાગલ છે. અંદરના પાગલની ચર્ચા છે આ, બહારના પાગલની ચર્ચા નથી. બહારનો પાગલ તો એનો ઉપયોગ બહાર કામ કરતો હોય એને બહારનો પાગલ કહેવાય, આ અંદરનો પાગલ છે. આવી વૃત્તિ જે ચાલે છે, આવો જે રાગ ચાલે છે, આવા જે વિકલ્પો ચાલે છે, વિકલ્પ શબ્દે રાગ, એવા જે વિકલ્પોની વૃત્તિ ચાલે છે અને એ વિકલ્પોની વૃત્તિમાં એને એમ થઈ જશે કે મને હવે ધર્મ થઈ જશે આનાથી, તો એ કહે છે કે એ અંદરનો પાગલ છે. ગુરુદેવ તો કેવા દ્રષ્ટાંતમાંથી કેવું અધ્યાત્મ સૂક્ષ્મ કાઢે છે. એ કહે છે કે રાગને પોતાનો માનવો અને રાગથી ધર્મ માનવો એ અંદરનો પાગલ છે, જેમાં ગતિ મળે એને ધર્મ માને એ પાગલ છે. રાગના વિકલ્પથી તો ગતિ મળે છે અને એમાં જો એ ધર્મની માન્યતા થઈ ગઈ તો મિથ્યાત્વનું મોટું પાપ ચાલુ થાય છે. એક બાજુ રાગ વિકલ્પ ચાલે છે, એક બાજુ એમાં ધર્મની માન્યતા છે, તો મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે અને જ્ઞાન જાણ્યા કરે જ બધું કે આવું થયું. જ્ઞાનનું કામ જાણવું, રાગ થયો એમ જાણે, રાગમાં વિકલ્પ થયો આવો એમ જાણે, શુદ્ધ તત્વનો વિકલ્પ થયો એમ જાણે અને એ વિકલ્પને ભલો માને તો મિથ્યાત્વનું પાપ ચાલુ થઈ જાય. આવા પાપથી બચવા માટે પૂજ્ય ગુરુદેવ શ્રી તત્વની સમજણ કરાવ્યા કરતા હોય છે. આખો માર્ગ સમજણનો છે, આખો માર્ગ સમજણમાં સમાયેલો છે. ગતિ, જેમાં ગતિ મળે એને ધર્મ માને એ પાગલ છે. અરે દુનિયાને ક્યાં જોવું બાપુ, તું કોણ છો ત્યાં જો ને, તું કોણ છો? તું શાશ્વત પરમાત્મા છો, તું ધ્રુવ ટંકોત્કીર્ણ ચૈતન્ય તત્વ છો. હે, તારું સ્વરૂપ એવું છે કે જેમાં ઉત્પાદવ્ય નથી, જેમાં ઉત્પાદવ્ય નથી એટલે કે બંધ બોક્સ નથી, એવું તારું સ્વરૂપ છે. તું કોણ છો ત્યાં જો ને, ત્યાં જો ને, ત્યાં જોઈ લે ને, એના વિકલ્પ કર્માને ત્યાં જોઈ લે ને એમ કહે છે. ત્યાં જો ને, નજર કર લે ને ત્યાં એમ કહે છે. તું કોણ છો, તું કોણ છો, તું કેવો છો? તું કોણ છો કે હું ત્રિકાળ છું, તું કેવો છો તો કે અસંખ્ય પ્રદેશ છું, અનંત ગુણાત્મક છું, એમ તારા સ્વભાવને જોઈ લે ને. તું એમ જોતો નથી અને પાગલ થઈને રાગમાં વિકલ્પ કર્યા કરસ, અને તું એવો જ છો, તારી પાસે ચીજ છે એમ પણ નહીં. બહુ સુંદર વાત છે, તારી પાસે ચીજ છે એમ પણ નહીં. તારી પાસે ચીજ છે એનો મતલબ ચીજ જુદી છે અને તું જુદો છો તારી પાસે છે. એટલે તારી પાસે ચીજ છે એમ પણ નહીં, તું પોતે જ એવો છો. આખું ત્રિકાળી દ્રવ્ય ઉપર લઈ જાય છે. તું પોતે જ એવો છો, તું પરમાત્મા છો, તું ટંકોત્કીર્ણ પરમાત્મા, ધ્રુવ સ્વભાવી ભગવાન આત્મા, જેમાં ઉત્પાદવ્ય નથી, જેમાં બંધબોક્ષ નથી, ઉત્પાદવ્યને કરતો નથી, બંધબોક્ષને કરતો નથી, એવો પરમાત્મા છો એવી નજર થઈ જાય તો તને અનુભૂતિ થાય, થાય ને થાય. અને એવી અનુભૂતિ વગર શુભાશુભ ભાવરૂપ જે પરિણમન ચાલ્યા કરે છે, રાગરૂપ પરિણમન જે ચાલ્યા કરે છે, એના નિમિત્તે ખરેખર શુભાશુભ ભાવના નિમિત્તે કર્મનો બંધ થાય છે અને કર્મના બંધના નિમિત્તે ગતિઓનો ખરેખર પરિણમન ચાલ્યા કરે છે એમ કહેવા માગે છે. એની નજર છે, એની છે, એની નજર કરવાની છે. ત્રિકાળી દ્રવ્ય તો વિદ્યમાન છે એટલે એની નજર કરવાની છે, કારણ કે એ તો શાશ્વત છે, ત્રણેકાળ છે. જે હોય એની નજર કરી શકે ને જીવ, ન હોય એની નજર તો ક્યાંથી કરે? જે છે એની નજર કરવાની છે. સુદુપયોગ પ્રગટ નથી થયો તો સુદુપયોગની નજર તો કેવી રીતે થાય, અને સુદુપયોગ પ્રગટ નથી થયો એ સુદુપયોગનો નિષેધ કેવી રીતે કરી શકે? એ બહુ સમજવા જેવી વાત છે. સુદુપયોગ પ્રગટ ક્યારે થાય? કે જ્યારે અનુભૂતિ થાય ત્યારે. અનુભૂતિ ક્યારે થાય? કે જ્યારે ત્રિકાળી દ્રવ્ય ઉપર નજર કરે ત્યારે. નજર કોને કહેવાય? તો કે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડે ત્યારે.
तो कि दृष्टि ज्यां सुधी द्रव्य ऊपर नहीं पड़ी त्या सुधी तो एने सदुपयोग थयो नथी, त्या सुधी तो एने परिणमन थयो नथी, त्या सुधी तो अनुभूति थई नथी। तो अनुभूति थया वगर अनुभूतिनो निषेध केवी रीते करी शके? कारण के अनुभूति छे ज नहीं, एने એને નિષેધ કરવાનો છે રાગાદી વિકલ્પોનો, અને એ રાગાદીની વિકલ્પોનો નિષેધ કરશે કારણ કે એમાં એનું અહમ ચાલી રહ્યું છે, ત્યારે એને ખરેખર ત્રિકાળી દ્રવ્યનું બહુમાન આવશે, અને ત્રિકાળી દ્રવ્યનું બહુમાન આવશે ત્યારે અનુભૂતિ થશે, અને અનુભૂતિ થયેલો જીવ છે એ અનુભૂતિને જાણવા રૂપે પરિણમતો હોય છે, અનુભૂતિના નિષેધ રૂપે પરિણમતો નથી હોતો। એટલે આ અનુભૂતિની જે ચર્ચા અહીંયા અત્યારે આચાર્ય ભગવાન કરવા માગે છે, એ શુદ્ધાત્માની અનુભૂતિ વિના શુભાશુભ ભાવરૂપ પરિણમન ચાલે છે, વિષય અહીંયા એ ચાલે છે। એટલે એ અપેક્ષાએ આપણે અહીંયા ચર્ચા બધી કરી રહ્યા છીએ। જ્યાં સુધી અનુભૂતિ નથી ત્યાં સુધી શુભાશુભ ભાવ, શુભાશુભ ભાવના નિમિત્તે કર્મનો બંધ, કર્મના બંધના નિમિત્તે ગતિનું પરિભ્રમણ, આ આની સાયકલ છે। કારણ કે આત્મા તો ત્રિકાળ દ્રવ્ય છે, આત્મા તો ત્રિકાળી દ્રવ્ય વિદ્યમાન છે, ધ્રુવ પરમાત્મા છે, એ તો ત્રિકાળી દ્રવ્ય વિદ્યમાન જ છે, એમાં તો કંઈ કરવાનું નથી। આ પરિણામમાં વિભાવ પણ વિદ્યમાન છે, એમાં પણ એની ક્રમબદ્ધતામાં એ કાંઈ ફેરફાર કરી શકતો નથી। પ્રત્યેક સમયે પરલક્ષ ચાલ્યા કરે છે, પરલક્ષ ચાલે છે એ ખરેખર એને ક્રમબદ્ધ છે, ક્રમબદ્ધ છે, ક્રમબદ્ધ છે એમ કરીને કાઢી નાખવાનું નથી। પરલક્ષમાંથી છૂટવું પડશે એણે, ત્યારે એની નજર અહીંયા જશે, એને શુદ્ધાત્મા અનુભૂતિ કહેવાય। એને દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવ્યો તો અનુભૂતિ થઈ, સમ્યક દર્શન થયું, સમ્યક દર્શનપૂર્વક સમ્યક જ્ઞાનમાં અનુભૂતિ થઈ અને સમ્યક ચારિત્ર પ્રગટ થયું એમ કહેવામાં આવે। હવે એ તો નવું પ્રગટ થયું છે, એની દ્રષ્ટિ કરે તો આ નવું પ્રગટ થાય, અને નવું પ્રગટ થાય પછી એનો નિષેધ તો શુભાશુભ ભાવનો નિષેધ કરીને દ્રષ્ટિદ્રવ્ય ઉપર પડી, એટલે અહીંયા પ્રગટતા થઈ છે। એટલે પ્રગટતા થયા પહેલાં એનો તો નિષેધ કોઈ કેવી રીતે કરી શકે? એટલે શુદ્ધાત્માની અનુભૂતિ વિના ખરેખર આ પરિભ્રમણ ચાલી રહ્યું છે। તું પોતે જ એવો છો, આહા છે છે એની નજર કરવાની છે, આહા વસ્તુ પૂર્ણાનંદ પ્રભુ એની સન્મુખ થઈને સ્વીકાર કરવાનો છે। પૂર્ણાનંદ પ્રભુની સન્મુખ કોણ થાય? તો કે પરિણામ પરમાત્મા પ્રભુની, પૂર્ણાનંદ પ્રભુની સન્મુખ થાય। પરિણામ જ્યારે સન્મુખ થાય ત્રિકાળી દ્રવ્યની, ત્યારે ખરેખર અનુભૂતિનો જન્મ થાય। વસ્તુ પૂર્ણાનંદ પ્રભુ એની સન્મુખ થઈને સ્વીકાર કરવાનો છે, છે એનો સ્વીકાર કરવાનો છે, એમાં શું તારે એ અનુ શું એમાં તારે શું મોટી વાત છે એમ કહે છે, એમાં તારે શું મોટી વાત છે? છે એનો સ્વીકાર કરવો એમાં શું મોટી વાત છે? ન હોય એનો સ્વીકાર કરવો હોય તો પુરુષાર્થ કહેવાય, છે એનો સ્વીકાર કરવાનો છે, પણ છે એવો એને વિશ્વાસ નથી આવતો હજી કે આવું ત્રિકાળી દ્રવ્ય છે। એ વિશ્વાસ કેવી રીતે આવે? કે ખરેખર એના ઉપયોગ લક્ષણવાળા જ્ઞાનના પરિણામ એને ખ્યાલમાં આવવા માંડે, અને રાગના પરિણામથી જ્ઞાનના પરિણામનું ભેદજ્ઞાન પહેલાં ચાલવા માંડે, ત્યારે એ જ્ઞાનના પરિણામનો સ્ત્રોત જ્ઞાયકમાંથી આવે છે, તો આખો સૂર્યનો પ્રકાશ છે એમાં સૂર્ય એને ખ્યાલમાં આવવા માંડે। પ્રકાશ એ સૂર્યને પ્રસિદ્ધ કરતો પ્રકાશ છે, એ પ્રકાશથી સૂર્યની પ્રસિદ્ધિ ખ્યાલમાં આવે છે, એટલે એ ખરેખર સૂર્ય એને ત્યારે પકડમાં આવે છે કે જ્યારે એ રાગથી જુદો પડી અને જ્ઞાનમાં આવે, અને જ્ઞાનનો સ્ત્રોત જ્ઞાયકમાંથી આવે છે, એવો હું પરિપૂર્ણ પરમાત્મા છું એમ એને ખ્યાલ આવે તો ખરેખર એને સ્વીકાર આવી જાય। એટલે કહે છે કે એનો તો તારે છે એનો સ્વીકાર કરવાનો છે, એમાં શું તારે? એ અનુભૂતિ છે, શુદ્ધ ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ એની અનુભૂતિ એ પર્યાય છે। અંતર સ્વરૂપની દ્રષ્ટિ કરી અનુભવ કરવો, આનંદનો અનુભવ કરવો, એ અનુભૂતિ, એ સદુપયોગ। સદુપયોગમાં આનંદનો સ્વાદ આવે છે, જુઓ આનંદનો સ્વાદ શેમાં આવે? ત્રિકાળી દ્રવ્ય તો આનંદથી ઠસોઠસ ભરપૂર છે, અતિન્દ્રિય આનંદનો આખો ગાંઠડો છે, જ્ઞાનનો ઘનપિંડ છે, આનંદથી સભર છે, ભરેલો છે, પણ એ આનંદ છે એ આનંદનો ખ્યાલ ક્યાં આવે? તો એમ કે છે સદુપયોગમાં આનંદનો સ્વાદ આવે। સદુપયોગમાં આનંદનો સ્વાદ આવે એનો અર્થ કે જ્યાં સુધી સદુપયોગ નથી ત્યાં સુધી રાગનો સ્વાદ ચાલુ છે, અને જ્યારે સદુપયોગ થાય છે ત્યારે ત્રિકાળી દ્રવ્ય હું છું એમ પરિણમે, ત્યારે સદુપયોગમાં આનંદનો સ્વાદ આવે છે। એ આનંદનો સ્વાદ આવતા એને ખબર પડે છે કે ત્રિકાળી દ્રવ્ય આવું છે। એટલે અનુભૂતિની પણ એટલી વિશેષતા છે જેટલી ત્રિકાળી દ્રવ્યની વિશેષતા છે, એટલી અનુભૂતિની વિશેષતા છે। અનુભૂતિ પ્રગટ થતી વસ્તુ છે અને ત્રિકાળી દ્રવ્ય સર્વકાળે પ્રગટ છે।
સુદુપયોગમાં આનંદનો સ્વાદ આવે છે, શુભરાગમાં દુઃખનો સ્વાદ આવે છે. ગોદિકાજી સમજાય છે ને, થોડી થોડી ગુજરાતી ભાષા આવી જાય છે. આ તો હિન્દી છે એટલે હિન્દી કરીએ છીએ, બપોરે તો સમયસર ચાલશે, શુક્રવાર સુધી હિન્દી ચાલશે, બે દિવસ પછી શનિવારે તો આપણે શિક્ષણ શિબિર છે, શિક્ષણ શિબિર ચાલુ થવાની છે, ત્યારે પહેલાંના એક બે દિવસ પહેલાંના પ્રવચન છે, ત્યારે હિન્દી લોકો આવશે. ચારે કોરથી ઘણા પત્રો આવ્યા છે. કાલે કોઈ કહેતું હતું ભાઈ છિંદવાડા, છિંદવાડાથી કેટલા, તો કે 25, ક્યાંકથી 50. આવો તો ખરા, આટલા પ્રેમથી જિજ્ઞાસાથી કેટલા દૂરથી આવે છે. પૂજ્ય ગુરુદેવશ્રીની જે શિબિર ચાલતી 20-20 દિવસની, ત્યારે બહારગામથી આખા હિન્દુસ્તાનમાંથી સેંકડો લોકો ઉમટી પડતા હતા પૂજ્ય ગુરુદેવશ્રીને સાંભળવા માટે, પ્રત્યક્ષ લાભ લેવા માટે. કાંઈ એને મકાન ન હોય એની પાસે, કાંઈ એની પાસે રહેવાની વ્યવસ્થા પણ અહીંયા હશે કે નહીં એ ખબર ન હોય, પણ એ એકદમ ટિકિટો લઈ અને અગાઉથી બુકિંગ કરાવીને પૂજ્ય ગુરુદેવશ્રીની દેશના સાંભળવા માટે હિન્દી પ્રદેશમાંથી ખૂબ લોકો આવતા હતા. ગુજરાતી તો આવતા જ, એ તો કાયમ રહેતા ગુજરાતી લોકો તો ઘણા, પણ હિન્દી લોકો પણ ખૂબ અહીંયા પૂજ્ય ગુરુદેવશ્રી પાસે આ શિબિરમાં લાભ લેવા આવતા. અને આ શિબિરોના પ્રવચન જેટલા પૂજ્ય ગુરુદેવશ્રીના છે એ બહુ સાંભળવા જેવા હોય છે, બહુ પ્રયોજનભૂત હોય છે. એમાં સ્પષ્ટીકરણની અપેક્ષાએ પણ સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવશ્રી ખૂબ કરતા હોય છે, અને પ્રયોજનભૂત વિષય પણ પૂજ્ય ગુરુદેવશ્રી ખૂબ આપતા હોય છે. એટલે જેટલી જેટલી શિબિરોના પ્રવચનો પૂજ્ય ગુરુદેવશ્રીના હોય એ પહેલાં સાંભળી લેવા જેવા છે. એમાં ઘણું રહસ્ય પૂજ્ય ગુરુદેવશ્રી ખોલતા હોય છે. ક્યાંય કોઈ વાત ચાલતી હોય, ક્યાંય કોઈ મત ચાલતો હોય, ક્યાંય કોઈ વિષય ચાલતો હોય, એ બધાનો નિષેધ કરીને તારા ત્રિકાળી શુદ્ધાત્મામાં કેવી રીતે નજર કરવી અને અનુભૂતિ કેવી રીતે થાય એનો વિષય શિબિરોમાં વિશેષપણે પૂજ્ય ગુરુદેવશ્રી ચલાવતા હતા. એટલે કહે છે કે જિજ્ઞાસાથીને કેટલા પ્રેમથી દૂર દૂરથી આવે છે. અહીં પરમાત્મા જીનવર કહે છે એમ આવ્યું છે, ને જીનવરે કહ્યું છે એમ અમે કહીએ છીએ, જીનવરે કીધું એમ અમે કહીએ છીએ, મુનિ કહે છે. અમારી કોઈ કલ્પનાની વાત નથી, આ અમે કોઈ કલ્પનાથી નથી કહેતા કે ત્રિકાળી દ્રવ્ય છે એમાં ઉત્પાદ વ્યય નથી ને બંધ બોક્સના પરિણામ નથી ને શુદ્ધાત્માની અનુભૂતિથી જ શુભાશુભ ભાવોનો નિષેધ કરીને ત્રિકાળી દ્રવ્યના આશ્રયે શુદ્ધ અનુભૂતિ થાય છે ને એમાં આનંદ આવે છે, એને ત્રિકાળી દ્રવ્યમાં એવી કોઈ પર્યાયોનો સદ્ભાવ નથી, એવા ખરેખર એવા પર્યાયના સદ્ભાવોના પણ ખરેખર અભાવપૂર્વકનું જે ત્રિકાળી દ્રવ્ય છે એવો મારો શાશ્વત દ્રષ્ટિનો વિષય ઉપાદેયભૂત તત્વ કારણ પરમાત્મા એ ખરેખર પોતે પોતાથી અકારણ હોવા છતાં પર્યાય એને કારણ બનાવીને કાર્ય સુદ પ્રગટ કરે એને શુદ્ધાત્મા અનુભૂતિને આનંદી અનુભૂતિ કહેવામાં આવે છે. એવું કહે છે કે એવું અમે જે કહીએ છીએ અમારી કોઈ કલ્પનાની વાત નથી. જીનવર દેવ ત્રણ લોકના નાથ પરમેશ્વર વિતરાગ ભગવાનના શ્રીમુખે દિવ્યધ્વનિમાં આવ્યું છે એમ અમે તને કહીએ છીએ. આહા, સમજાણું કાંઈ, તો બી શુદ્ધ પારિણામિક પરમ ભાવ, પાછો આ મૂળ વિષય પહેલાં આવ્યો હતો ને એ આવે છે, તો બી શુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કર, ન બંધ કા કરતા હૈ ઓર ન મોક્ષ કા કરતા હૈ. શુદ્ધાત્માનુભૂતિની વાત કરે, પાછો દ્રષ્ટિનો વિષય કોઈ ભૂલી ન જાય એટલે દ્રષ્ટિનો વિષય બતાવતા જાય કે શુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કર, એટલે કે ત્રિકાળી દ્રવ્ય જે છે જેને શુદ્ધ પારિણામિક ભાવ કીધો, સ્વભાવ કીધો, પરમ ભાવ ગ્રાહક કીધો, એને શુદ્ધ નિશ્ચય નહીં કરતું જો, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં થતું જો, તો ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ જ છે, એ બંધ બોક્સનો ખરેખર કરતા ના તો બંધ કા કરતા હૈ ઓર ન મોક્ષ કા કરતા હૈ, એમ કરીને પર્યાયથી જુદું ત્રિકાળી દ્રવ્ય ખરેખર અનુભૂતિની વાત એવી તો ભૂલી નથી ગયો ને, એટલે ગુરુદેવ વારંવાર 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 એને દ્રષ્ટિનો વિષય પણ આ ગાથાનો મૂળ વાત છે એ યાદ કરાવતા જાય છે. જુઓ, શુદ્ધ અનુભૂતિ પોતાની નિર્મળ વિતરાગી દશાથી વિપરીત શુભાશુભ ભાવ, એ શુભાશુભ ભાવ પર્યાયમાં થાય છે અને એનાથી બંધ થાય છે. શુદ્ધ અનુભૂતિથી વિપરીત જે દશા છે એ શુભાશુભ ભાવ છે અને એનાથી બંધ થાય છે, અને શુદ્ધ અનુભૂતિથી મોક્ષ થાય છે, અને ત્રિકાળી દ્રવ્ય છે એમાં તો ના છે બંધ ના છે મોક્ષ, એ તો ખરેખર મોક્ષ સ્વરૂપ પરમાત્મા છે, એ તો પરમ પરિણામિક ભાવ લક્ષણવાળું પરમ નિરપેક્ષ પરમાત્માપણું છે, એ તો ટંકોત્કીર્ણ વધઘટથી જુદું એવું એક પરમ પરિણામિક ભાવ લક્ષણવાળો અભેદ અને નિત્ય સ્વભાવી ભગવાન આત્મા છે. નિત્ય સ્વભાવી ભગવાન આત્મા એ નિત્ય વિશેષણ જે છે ને એ એટલું બધું કિંમતી વિશેષણ છે કે નિત્યનો ભાવ જેને બેસી જાય છે ને, કે ત્રિકાળી દ્રવ્ય નિત્ય છે, હું નિત્ય છું, હું નિત્ય છું, હું નિત્ય છું, કાલે હતો એવો આજે છું, આજે છું એવો કાલે રહેવાનો છું, પૂર્વે હતો એવો અત્યારે છું,
અત્યારે છું એવો ભવિષ્યમાં રહેવાનો છું, એવું એક નિત્યપણું એવી એક મારી નિત્ય સત્તા છે. ગમે તેટલી ગતિઓનું પરિભ્રમણ થઈ જાય મનુષ્યદેવ તિર્યંચ નારક, ગમે તેટલી અર્થ પર્યાયોમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ પ્રગટ થઈ જાય, ગમે તેટલી વ્યંજન પર્યાયો મનુષ્યદેવની આવી જાય, પણ એ બધી વસ્તુ છે એ બધામાં અનિત્યપણું લાગુ પડે છે. એ અનિત્યપણું જ્યાં છે એનાથી પાર એક મારું વિસ્તાર સામાન્ય સમુદાયવાળું વિસ્તાર ક્રમવાળું મારું એક નિત્યપણું ચાલુ છે. નિત્યપણું કોઈ પણ સમયે નિત્યપણું છે એનો ક્યારેય અભાવ નથી થતો, એવી એક નિત્ય વસ્તુ છે. નિત્ય વસ્તુનો ખ્યાલ આવતા હું તો નિત્ય છું, હું તો કાયમી છું, હું તો નિત્ય સ્વભાવી છું, હું તો કાયમ છું, હું તો એવો ને એવો છું, હું તો પરિપૂર્ણ છું, પરિપૂર્ણ છું એટલે નિત્ય છું, નિત્ય છું એટલે મારો અભાવ નથી, જ્યાં અભાવ છે ત્યાં હું નથી, જ્યાં નાશ છે ત્યાં મારું અસ્તિત્વ નથી, હું અવિનાશી તત્વ છું, નિત્ય તત્વ છું, ટંકોત્કીર્ણ તત્વ છું, શુદ્ધ તત્વ છું, હું નિત્ય છું માટે શુદ્ધ છું, કારણ કે હું નિત્ય છું. નિત્ય છું એટલે એવું ને એવું છે, એટલે કે પૂર્વે હતો એવો જ છું, પૂર્વે અશુદ્ધતા નહોતી, વર્તમાનમાં અશુદ્ધતા નથી, ભવિષ્યમાં અશુદ્ધતા નથી, એવું નિત્યપણું છે મારું. આ નિત્યપણાનો ભાવ જેને બેસી જાય છે એને ખરેખર એમ થાય છે કે આમાં કાંઈ કરવાનું જ રહેતું નથી, હું તો નિત્ય જ છું, પૂર્વે હતો એવો જ છું, ભવિષ્યમાં આવો જ રહેવાનો છું, અનંતકાળ સુધી રહેવાનો, અનાદિ અનંત નિત્ય છું. આ નિત્ય સ્વભાવ છે, કાયમી સ્વભાવ છે, હયાતીવાળો સ્વભાવ છે, એવો ને એવો રહેતો સ્વભાવ છે. આ નિત્યપણું જેને બેસે છે ને એ નિત્યપણામાં ગરકાવ થઈ જાય છે. એ નિત્યપણામાં ગરકાવ થનારું અનિત્યપણું છે એવો પણ એને વિકલ્પ હોતો નથી ત્યારે, એવું નિત્યપણું શાશ્વત છે, એવો નિત્ય સ્વભાવી ભગવાન આત્મા છે. ક્યારેય પણ જોવો નિત્યપણું એવું ને એવું 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 છે 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 પણ છે એવું નિત્યપણું વિદ્યમાન છે. ક્યારેય મારા અસ્તિત્વનો નાશ થયો નથી અને ક્યારેય મારા અસ્તિત્વમાં અનિત્યપણું આવતું નથી, ક્યારેય મારા અસ્તિત્વમાં નિત્યપણું છૂટતું નથી, માટે તેમાં કોઈ અશુદ્ધતાનો પ્રવેશ થઈ શકતો નથી. અશુદ્ધતા ક્યાં આવે, શુદ્ધપણું ક્યાં હોય અને અશુદ્ધતા ક્યાં હોય, કાયમી શુદ્ધપણું ક્યાં હોય કે જે ટકતી વસ્તુ હોય, પૂર્વે 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 વર્તમાન 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 ત્રિકાળ નિત્ય ભવિષ્ય ભવિષ્ય એવી ને એવી એવી ને એવી એવી ને એવી એવી ને એવી, એમાં કોઈ અશુદ્ધપણુંનો પ્રશ્ન જ ના આવે. કોઈ વસ્તુને ક્યાંય સંબંધ થાય ને તો જ અશુદ્ધપણું ઉત્પન્ન થાય. નિત્ય વસ્તુ છે, સંબંધનો જ પ્રશ્ન નથી. નિત્યતા છે, કાયમીપણું છે, એવું ને એવું અસ્તિત્વ છે, એવો ને એવો સ્વભાવ છે, એવું નિત્યપણું જેને બેસી જાય છે ખરેખર એને અનિત્યપણું નથી એવો વિકલ્પે નથી આવતો, કારણ કે નિત્યપણું છે જ, વસ્તુનું સ્વરૂપ જ નિત્ય છે, વસ્તુનો સ્વભાવ જ નિત્ય છે, એવું નિત્યપણું મારું અસ્તિત્વ છે અને અસ્તિત્વ મને ખ્યાલમાં આવે છે એનું નામ અનુભૂતિ છે. નિત્યપણું 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 શાશ્વત અસ્તિત્વ એને નિત્યપણું કહેવાય. એ નિત્ય વસ્તુ છે મારી, ક્યારેય નહોતી એવું નથી, ક્યારેય હું નહોતો એવું નથી, અનાદિનો છું હું, વર્તમાનમાં છું, અનંતકાળ રહેવાનો એવો નિત્ય સ્વભાવી ભગવાન આત્મા, એવો નિત્ય હું છું, એવું નિત્યનું જોર અંદરથી આવે એને નિત્ય સ્વભાવ એને ખ્યાલમાં આવી જાય, એવી મારી કોઈ વસ્તુ બચી ગઈ છે, કાયમી પણ રહેનારી હયાતીવાળી વસ્તુ, નિત્ય વસ્તુ નિત્ય વસ્તુ નિત્ય વસ્તુ નિત્ય વસ્તુ, નિત્ય હોય એકરૂપ હોય, નિત્ય હોય એનું અસ્તિત્વ કાયમ હોય, નિત્ય હોય એ અનાદિ અનંત હોય, નિત્ય હોય એમાં ક્યારેય કોઈનો પ્રવેશ ન થતો હોય, નિત્ય હોય એ ક્યારેય એનું મરવા પણ ન થતું હોય, નિત્ય હોય એનો કદી નાશ ન થતો હોય, એવી નિત્ય વસ્તુ હું છું. નિત્યને ટંકોત્કીર્ણ કહેવાય, નિત્યને વસ્તુ માત્ર કહેવાય, નિત્યને ખરેખર એવું ને એવું રહેતું કહેવાય, નિત્યને શુદ્ધ કહેવાય, નિત્યને અસ્તિત્વ કહેવાય. જ્યાં જોવો ત્યાં અસ્તિત્વ છે મારું, એવું મારું નિત્યપણું રહેલું છે, એવો નિત્ય સ્વભાવ છે. તો કે એ નિત્ય સ્વભાવ કેવો છે, તો કે એ અનુભૂતિથી આ
નિત્ય સ્વભાવ આપણે આ ચર્ચા ચાલે છે ને પરમ પરિણામિક ભાવની, જુઓ શુભાશુભ ભાવ પર્યાયમાં બંધ થાય છે, એનાથી બંધ થાય છે અને અનુભૂતિથી સદુપયોગથી મોક્ષ થાય છે. પણ એ પરમ પરિણામિક ભાવની દ્રષ્ટિએ કહીએ તો મોક્ષની પર્યાયનો કરતા નથી, બંધની પર્યાયનો પણ કરતા નથી. આ એ તો જ્ઞાતા દ્રષ્ટાનો પિંડ છે. જ્ઞાતા દ્રષ્ટાનો પિંડ એટલે જાણનાર દેખનાર છે, ત્રિકાળી દ્રવ્ય જાણનાર દેખનાર છે. જાણનાર દેખનાર એનાથી પણ નિત્યપણું જ્યારે એને ખ્યાલમાં આવે છે કે હું નિત્ય છું, જાણનાર દેખનારમાં પણ ક્યારેક વિકલ્પ ઉઠે કે કોનો જાણનાર કોનો દેખનાર, એવો પણ વિકલ્પ ઉઠવાનો સંભવ. નિત્ય વસ્તુ છું, કાયમી વસ્તુ છું, હયાતીવાળી વસ્તુ છું, એવી ને એવી વસ્તુ છું, અનાદિ અનંત વસ્તુ માત્ર છું, એનું નામ નિત્યપણું છે, એનું નામ સ્વભાવ છે, એનું નામ વસ્તુ માત્રપણું છે, એમ કહેવા માગે છે. જ્ઞાતા દ્રષ્ટાનો પિંડ, નિત્ય જ્ઞાતા દ્રષ્ટાનો પિંડ, એવો નિત્ય સ્વભાવી ભગવાન આત્મા. એ સત છે તો સતનું સત્વ, અનંત જ્ઞાન, દર્શન, આનંદ, એ સતનું સત્વ છે. એમાં શું ભરેલું છે? એ સત છે, એ નિત્ય છે, એમાં શું ભરેલું છે? તો કે અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત આનંદ છે, એવું બધું ભરેલું છે. અનંત આનંદ છે એટલે શું કહેવા માગે છે? આમાં અનંત શબ્દ કેમ લગાડ્યો? સતનું સત્વ અનંત શબ્દ કેમ લગાડે છે? એમાં એટલો બધો ભરચક આનંદ ભરેલો છે, એનો ગુણ છે ને, ગુણ કોઈ પણ ગુણ એક લ્યો તમે, જ્ઞાન ગુણ લ્યો તો એ જ્ઞાન ગુણ સંપૂર્ણ પથરાયેલો છે, એટલે એમાં અનંતતા છે જ્ઞાનમાં. દર્શન ગુણ સંપૂર્ણપણે પથરાયેલો છે એટલે એમાં અનંતતા છે દર્શનમાં. આનંદ ગુણ વિસ્તાર સામાન્ય સમુદાયમાં સંપૂર્ણપણે પથરાયેલો છે એટલે એમાં પણ ખરેખર અનંતતા છે. આખી વસ્તુ એવી છે, એના પ્રદેશો એવી રીતે રહેલા છે, વિસ્તાર ક્રમથી પ્રદેશો રહેલા છે અને પ્રવાહ ક્રમથી પર્યાયો ઉત્પન્ન થયા કરે છે. વિસ્તાર ક્રમથી પ્રદેશો રહેલા છે અને પ્રવાહ ક્રમથી એક પછી પર્યાયો ઉત્પન્ન થાય છે. એ પ્રવાહ ક્રમવાળો આખો સ્વભાવ છે અને વિસ્તાર ક્રમવાળો આખો સ્વભાવ છે. પર્યાયોનો ઉત્પાદ થાય જુદી વસ્તુ, પ્રવાહનો ક્રમ છે એક અંદર, વિસ્તારનો પણ એક ક્રમ છે અંદર. એવું અંદરમાં સત્વ પડ્યું છે આખું ત્રિકાળી ધ્રુવ. એ પ્રવાહ ક્રમ બહાર આવે ત્યારે પર્યાય ઉત્પન્ન થાય છે, પણ એ વિસ્તાર સામાન્ય સમુદાયવાળું આખું દ્રવ્ય પડેલું છે અંદરમાં. એવી એક વસ્તુની સત્તા પડેલી છે, એમાં એટલી બધી અનંતતા છે, એટલી બધી અનંતતા છે કે એક એક પ્રદેશે અનંત ગુણો પથરાયેલા છે, એક એક પ્રદેશે એનું સામર્થ્ય ભરેલું છે. એવી અનંતતાથી ભરેલો આખો અસંખ્ય પ્રદેશી ત્રિકાળી પરમાત્મા, ધ્રુવ પરમાત્મા, એ નિત્યપણે રહેલો છે, એવો ને એવો રહેલો છે. હું કાલે હતો, પેલા હતો, વર્તમાનમાં છું, ભવિષ્યમાં એવો ને એવો નિત્ય રહેવાનો છું. એ નિત્ય વસ્તુ હું ટંકોત્કીર્ણ પરમાત્મા છું, એમ કહેવા માંગે છે. એ સત છે તો સતનું સત્વ, અનંત જ્ઞાન, દર્શન, આનંદ એ સત્વનું સત્વ છે. સત્વ એનો માલ, એ શુદ્ધ આત્મ અનુભૂતિનો અભાવ કરીને આ સત્વ એનો માલ છે. આવી અનંતતા અનુ ભરેલી છે આત્મામાં, આવું નિત્યપણું અંદરમાં રહેલું છે. એનો ખરેખર એવો આત્મા છે, એવો શુદ્ધાત્મા છે, એની અનુભૂતિનો અભાવ કરીને, શુભાશુભ ભાવ કરીને જન્મ મરણ કરે છે. શુભાશુભ ભાવ અનુભૂતિના અભાવે થાય એટલે એને જન્મ મરણ થયા કરે, અને શુદ્ધ આત્મ અનુભૂતિ કરીને મોક્ષને કરે છે. જો શુદ્ધાત્મ અનુભૂતિ ન થાય તો જન્મ મરણ ચાલુ રહેશે, શુદ્ધાત્મ અનુભૂતિ થશે તો મોક્ષ થશે, તો જન્મ મરણનો અંત આવી જશે, એમ અહીંયા કહેવા માગે છે. પણ વસ્તુની દ્રષ્ટિએ જોઈએ તો બંધ અને મોક્ષને એ વસ્તુ કરતી જ નથી. વસ્તુની અપેક્ષાથી વિચાર કરો, નિત્યથી વિચાર કરો તો બંધ અને મોક્ષ એમાં છે જ નહીં. બંધ મોક્ષ એમાં છે નહીં તો એને કરે કેવી રીતે? જેમાં હોય એને કરે કે ન હોય એને કરે? નિત્ય વસ્તુમાં અનિત્ય સત્તા જ નથી, અનિત્યપણું જ લાગુ પડતું નથી. ટંકોત્કીર્ણ વસ્તુમાં કોઈ પરિણમન જ નથી તો એ પરિણમનને કરે કેવી રીતે? આવી અપરિણામી સત્તા એને નિત્યપણે ખ્યાલ આવે તો પરિણમન ઉપરથી એનું જોર છૂટી જાય અને એની નજર છૂટી જાય, અને પાછું નજર છૂટી જાય, નજર અહીંયા નિત્યમાં કેળવાઈ જાય અને પરિણમનમાં સુધતા આવ્યા વગર રહીએ નહીં, એવી કોઈ વ્યવસ્થા છે, એને અહીંયા શુદ્ધ આત્મ અનુભૂતિ કહેવામાં આવે છે.
પણ વસ્તુની દ્રષ્ટિએ જોઈએ તો બંધને મોક્ષને એ વસ્તુ કરતી નથી. હવે એના બહારના કામમાં હોશિયારી ગિરધરભાઈ નથી, હમણાં એ તો છૂટી ગયા છે. આ કાર્યકર્તા ઢેબરભાઈ નથી, આપણે ગાંધીજીના અમે આમ કરીએ છીએ. હમણાં તો એનું કંઈક બીજું થઈ ગયું હતું, એવું સાંભળ્યું હતું, પક્ષપાત થઈ ગયો છે, આ એમ કોઈક કહેતું હતું, પક્ષઘાત. ગુરુદેવ પાસે એ કંઈક સમાચાર તો કોઈને કોઈ કેવા આવતા હોય. ગુરુદેવને એ કોઈ વાર યાદ આવી જાય તો હળવી વાત આવી પણ ઘણી વાર કરી દઈએ. એમાંય ઘણો મર્મ હોય છે, એને પક્ષઘાત થઈ ગયો છે એમ કહે છે. આ વૈરાગ્ય પ્રેરક વાત છે. ઢેબરભાઈ બહુ મોટા માણસ હતા, ગાંધીજીના મોટા માણસ. ગાંધીજી જ્યારે દોસ્તી હતી એને, એટલે આ બતાવે છે આટલે. પણ એ કહે કે એવા મોટા માણસ છે તો એને પક્ષઘાત થઈ ગયો છે એમ કરીને વૈરાગ્ય બતાવે છે આમાં. કે તારી ગમે તેટલી ઉચ્ચ પદવી હોય, તું ગમે તેટલો કોઈ એવા પદે બેઠો હો, છતાંય પક્ષઘાત થઈ જાય તો બોલવા ચાલવાનું તારું બંધ થઈ જશે. જો આ તું જીવને નહીં ઓળખ તો ખરેખર તું ક્યાં ચાલ્યો જાય. ગમે તેટલી સત્તા હોય, ગુરુદેવ ઘણીવાર કહે છે કે કોઈને પેરેલિસિસનો એટક આવે અને જો શરીરમાં પેરેલિસિસ થઈ ગયું તો એને ઘણી કાર્ય કરવાની ઈચ્છા અંદરથી ચાલતી હોય પણ હલચલ ન કરી શકે શરીર એનું. હવે જો એ જીવ એનો કરતા હોય કોઈ પણ પરિણામનો, તો એ કેમ એને ન ચલાવી શકે, કેમ ન ચલાવી શકે? તો કે અકર્તા સ્વભાવી માત્ર જાણનાર દેખનાર નિત્ય પરમાત્મા અસ્તિત્વ રૂપે રહેલો છે. એનામાં કરવાનો તો કોઈ સ્વભાવ જ નથી, પણ લક્ષ કરીને જાણવાનોય સ્વભાવ નથી એનો પરને. એટલી બધી વસ્તુ નિર્લેપ પડી છે, નિત્ય સ્વભાવી ભગવાન આત્મા પડ્યો છે. આમ પર્યાયમાં શુભાશુભ ભાવ પર્યાય દ્રષ્ટિથી કરે છે અને શુભાશુભ ભાવથી કર્મ બંધાય છે અને શુદ્ધ આત્મ અનુભૂતિથી પર્યાયમાં શુદ્ધ અનુભૂતિ થાય છે, એનાથી મોક્ષ થાય છે. જુઓ, આખી આખી અનુભૂતિની ચર્ચા આમાં અત્યારે ચાલુ થઈ છે, એટલે અનુભૂતિની વાત વારંવાર પૂજ્ય ગુરુદેવશ્રી કરશે. દરેક પ્રવચનોમાં પૂજ્ય ગુરુદેવશ્રીના કોઈ પણ તમે પ્રવચન જોશો તો પણ એમાં અનુભૂતિની ચર્ચા નિયમથી આવે. એ કોઈ અનુભૂતિના પરિણામને પરદ્રવ્ય કીએ, પરસ્વભાવ કીએ, એ લક્ષ છોડાવવા માટે બધી વાત કરે, એ તો બરાબર એમ જ છે. કારણ કે ત્રિકાળી દ્રવ્યની મહિમામાં તો બધી વસ્તુનો નિષેધ હોય, પણ અનુભૂતિ પ્રગટ થયા વગર જીવ પાસે જીવ ખરેખર છે જ નહીં. જીવ એને ખ્યાલમાં ત્યારે જ આવ્યો કહેવાય કે જ્યારે એને શુદ્ધ આત્માની અનુભૂતિ થાય. એટલે અહીંયા વારંવાર અનુભૂતિની ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રી કર્યા કરે છે. આમ પર્યાયમાં શુભાશુભ ભાવ પર્યાય દ્રષ્ટિથી કરે છે અને શુભાશુભ ભાવથી કર્મ બંધાય છે અને શુદ્ધ આત્મ અનુભૂતિથી પર્યાયમાં શુદ્ધ અનુભૂતિ થાય છે, એનાથી મોક્ષ થાય છે. તો પણ શુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક સહજ ત્રિકાળી સ્વભાવ જે પર્યાય વિનાની ચીજ ધ્રુવ અનાદિ અનંત આદિ નહીં અંત નહીં સ્વભાવથી ખાલી નહીં એવી ચીજ પારિણામિક પરમ ભાવ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કર ન બંધ કા કરતા હૈ ઓર ન મોક્ષ કા કરતા હૈ. શુભાશુભ ભાવનો પણ કરતા નથી અને અનુભૂતિની પર્યાયનો પણ એ કરતા નથી. અનુભૂતિની પર્યાય થાય એ જુદો વિષય અને ત્રિકાળી દ્રવ્ય એનો કરતા બને એ જુદો વિષય. એનો કરતા બને ત્રિકાળી દ્રવ્ય એવું બિલકુલ થતું નથી. અહીંયા ત્રિકાળી દ્રવ્ય કોઈ પરિણામનો કરતા નથી એ સિદ્ધ કરવું છે. એનો અર્થ એમ નથી કે અનુભૂતિનો નિષેધ કરવો છે, એ અનુભૂતિનો કરતા નથી ત્રિકાળી દ્રવ્ય, એમ ત્રિકાળી દ્રવ્ય બતાવવો છે. એ ત્રિકાળી દ્રવ્યમાં કોઈ કરવા પણ નથી એવો કરતા સ્વભાવ જાણનાર દેખનાર બતાવવો છે. એવો જાણનાર દેખનાર એને ખ્યાલમાં આવે છે તો અનુભૂતિ થાય છે, પણ એ અનુભૂતિ થાય છે ત્યારે પણ એ અનુભૂતિનો કરતા ત્રિકાળી દ્રવ્ય બનતો નથી. નિત્ય સ્વભાવ અનિત્યનો કરતા ન બની શકે એમ અહીંયા સિદ્ધ કરવા માગે છે. અહીંયા અનુભૂતિને એમ નથી કહેવા માગતા કે ભાઈ તું અનુભૂતિ ન કરતો કાંઈ વાંધો નહીં, તું અનુભૂતિનો વિચાર એ બંધ કરી દે એમ નથી કહેવા માગતા. અનુભૂતિને ત્રિકાળી દ્રવ્ય નથી કરતું એવું ત્રિકાળી દ્રવ્ય બતાવવા માગે છે. એવું ત્રિકાળી દ્રવ્ય બતાવે છે કે જેમાં અનુભૂતિ નથી, જેમાં બંધ બોક્સ નથી. એ ત્રિકાળી દ્રવ્યની સત્તા બતાવે છે. એ ખ્યાલમાં આવતા અનુભૂતિ થાય છે અને અનુભૂતિ થતાં મોક્ષ થાય છે અને અનુભૂતિ થતાં શુભાશુભ ભાવનો ત્યાં અભાવ થઈ જાય છે એમ કહેવા માગે છે. પણ કોઈ પણ અપેક્ષાએ ત્રિકાળી દ્રવ્ય એનો કરતા બિલકુલ બનતો નથી, ન બંધનો કરતા, ન મોક્ષનો કરતા, ન અનુભૂતિનો કરતા, કોઈ પરિણામનો કરતા ત્રિકાળી દ્રવ્ય ખરેખર બનતો નથી. જો એક વસ્તુ અનુભૂતિની વાત એક એવી છે, બહુ વિચારવા યોગ્ય વાત છે.
આ એક પોઈન્ટ બહુ સમજવા જેવો કહું છું. અનુભૂતિ, જ્યારે શુદ્ધાત્માની અનુભૂતિ કોઈ જીવને થાય છે ને, એ અનુભૂતિનો જેટલો કાળ હોય છે ને, એ અનુભૂતિના કાળમાં તો બંધ મોક્ષ માર્ગ કે મોક્ષનું કોઈ પ્રકરણ જ નથી હોતું. સમજો જરા, સમજવા જેવી વાત છે. જ્યારે કોઈ જીવને અનુભૂતિ થાય છે, જ્યારે કોઈને ત્રિકાળી દ્રવ્ય સાથે એના પરિણામ અભેદ થઈને પરિણમી જાય છે, ત્યારે કોઈ ત્યાં એ નિર્વિકલ્પ દશાના કાળમાં એને નથી મોક્ષ માર્ગ, નથી મોક્ષ, નથી કોઈ બંધ. સમજો કે ઉલટી રીતે નહીં વિચારતા. મોક્ષ માર્ગ એ છે સાધક દશામાં, પૂર્ણ દશામાં મોક્ષ પણ છે અને અનુભૂતિ નથી ત્યાં સુધી બંધ પણ છે. અનુભૂતિ થયા પછી પણ સાધક દશામાં પણ સાધકપણું ને બાધકપણું બે હોય છે. એ બધો વિચાર જ્ઞાનમાં રાખીને આ ચર્ચા ચાલે છે, એટલે એ રીતે ન સમજવું. એ બધું છે એની જગ્યાએ. પણ વિષય થોડો બીજો છે કે જ્યારે અનુભૂતિ કોઈ જીવને થાય, જ્યારે કોઈ જીવને શુદ્ધાત્માનો અનુભવ થાય, ત્યારે એ અનુભૂતિ થાય છે ત્યારે શું હોય છે? શું ત્યારે? ત્યારે ત્યાં કોઈ મોક્ષ માર્ગ હોય છે? ત્યારે ત્યાં કોઈ મોક્ષ હોય છે? ત્યારે ત્યાં કોઈ બંધના અભાવપૂર્વકની સ્થિતિ હોય છે કે ત્યાં ખાલી આત્મા હોય છે? કે ત્યાં પરિણામ હોવા છતાં પરિણામ રહેતા જ નથી. ત્યાં જે જોવો ને એ બધું દ્રવ્ય જ છે, જે જોવો એ બધો આત્મા જ છે. એટલે અનુભૂતિ છે ને એ આત્મા જ છે. અનુભૂતિ તે આત્મા છે, એટલે અનુભૂતિનો નિષેધ ન થઈ શકે. અનુભૂતિ થયા પછી વિકલ્પમાં આવે ત્યારે મોક્ષ માર્ગ એનો ચાલુ છે પરિણતિ રૂપે. એ તમે એને પ્રગટ કરવાની અપેક્ષાએ એ મોક્ષ માર્ગ છે, અને પ્રગટ થયો તો એમાં એનું અહમ ન થાય એ માટે એનો નિષેધ કરો, એ જુદો વિષય છે. પણ અનુભૂતિ જે છે, એ અનુભૂતિનો સમય જે છે, એ સમયે તો માત્ર ત્યાં આત્મા સિવાય કાંઈ નથી. કોઈ અહીંયા છે જ નહીં કાંઈ. પરિણમન હોવા છતાં એ પરિણમન છે ને એ એક અપેક્ષાએ જોવો તો એ પરિણમનમાં ઉત્પાદ્ય હોવા છતાં એ ધ્રુવનું અવલંબન લેતું પરિણમન પરિણમે છે, એટલે એ ધ્રુવ બની ગયું છે પરિણમન. એ પર્યાય એવી છે કે અક્ષયને અમેય થઈ ગઈ છે. અષ્ટપાવડુમાં આવ્યું છે અક્ષયને અમેય કીધી ચારિત્રની પર્યાયની. એ પર્યાય અક્ષયને અમેય થઈ ગઈ છે. એ ક્ષય પામવાની નથી, એ મર્યાદા વગરની અમર્યાદિત પર્યાય થઈ ગઈ છે. એ પર્યાય તરીકે જ નથી જોવાની એને અનુભૂતિને. જે પર્યાય તરીકે અનુભૂતિને જોવે છે ને, એ વિકલ્પાત્મક દશામાં છે. અને જે અનુભૂતિને આત્મા તરીકે જોવે છે, એ નિર્વિકલ્પ રૂપે પરિણમી ગયો છે. અનુભૂતિનું પ્રકરણ આવું છે. અનુભૂતિ કોઈ એવી વસ્તુ નથી કે જેમ તમે શુભ ભાવની જેમ એને નિષેધ કરી લીધો, જેમ તમે છ દ્રવ્યનો નિષેધ કરો એમ નિષેધ કરો, રાગનો નિષેધ કરો એમ નિષેધ કરો, એવી અનુભૂતિ નથી. અનુભૂતિ આત્માને ભેટી ગઈ છે, એ આત્મા બની ગઈ છે અનુભૂતિ. એ આત્મા જ છે પોતે, પણ એ પરિણામને કરતો નથી આત્મા એમ બતાવે છે. પણ અનુભૂતિ તે આત્મા. અનુભૂતિના કાળમાં ત્યાં કાંઈ હોતું નથી, ત્યાં માત્ર આત્મા હોય છે. આત્મા, આત્મા ને આત્મા, એકલો આત્મા હોય છે. એવી રીતે આ અનુભૂતિને વિચારમાં લેવી, નહીંતર અનુભૂતિ પ્રત્યે દ્વેષ થઈ જશે તો અનુભૂતિ નહીં પ્રગટે. અનુભૂતિ એવી વસ્તુ નથી કે જેમ તમે શુભ ભાવનો નિષેધ કરો અને રાગનો નિષેધ કરો અને પરદ્રવ્યનો નિષેધ કરો એવી રીતે તમે અનુભૂતિનો નિષેધ કરી શકો. કારણ કે અનુભૂતિના કાળે નિષેધ કરનાર કોઈ હોતું જ નથી આ. અને અનુભૂતિના કાળે અવલંબન લેવાનો પણ કોઈ પ્રકરણ નથી હોતું. ત્યાં તો આત્મા થઈ ગયો જ બધું ત્યાં. એવી કોઈ અનુભૂતિની પ્રક્રિયા એવી છે, અનુભૂતિની સ્થિતિ એવી હોય છે. એ રીતે અનુભૂતિને સમજવાનો પ્રયત્ન કરવો. એટલે અહીંયા કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કર એવી ચીજ પારિણામિક પરમ ભાવ ગ્રાહક. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કર ન બંધ કા કરતા હૈ ઓર ન મોક્ષ કા કરતા હૈ. શુભાશુભ ભાવનો કરતા પણ નથી, અનુભૂતિની પર્યાયનો પણ એ કરતા નથી. આહા, અરે ભગવાન, તારી સામર્થ્ય શક્તિ તો જો. અરે પરમાત્મા, અરે નિત્ય વસ્તુ, તારું સામર્થ્ય ને તારી શક્તિ તો જો. અનંત વીર્યનો પિંડ તું છો પ્રભુ. અનંત વીર્યનો પિંડ એટલે પુરુષાર્થનો પિંડ છો તું. સ્વરૂપની રચના કરે એવો તું પિંડ છો તું. એવી ધ્રુવ વસ્તુ છે. અનંત જ્ઞાનનો પિંડ છે. અનંત સિદ્ધરૂપ છે. અનંત શાંતિ, સ્વચ્છતા,
અકસાય સ્વભાવનો અનંત અનંત પિંડ છે એવો પ્રભુ પરમ ભાવની દ્રષ્ટિએ જોઈએ તો એ અનુભૂતિ અને શુભાશુભ ભાવ બેયને કરતો નથી. આ હા હા કહો ખજુરિયાજી, આવું સાંભળ્યું છે, આવી વિતરાગની વાત છે. આ દિગંબર સંતો આહા દુનિયા દુનિયાની જાણે બાપુ, જેના જે પરિણામ છે તેના પરિણામનું વેદન તો તેને છે, એને છે ને, બેના પરિણામ હોય એનું વેદન તો એને હોય, એને આપણે તો કાંઈ લેવા દેવા છે નહીં બીજા જીવ સાથે, એમ કહે છે. સમજાણું કાંઈ? આ હા હા. પછી આ એક પેરેગ્રાફ વાંચી લઉં છું. મિથ્યા શ્રદ્ધા કરે એનું વેદન તો પ્રભુ એને દુઃખનું કારણ છે. મિથ્યા શ્રદ્ધા કરે એનું વેદન તો પ્રભુ એને દુઃખનું કારણ છે. શ્રીમદ તો એમ કહે છે, બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણી માય. બંધ મોક્ષ તો કલ્પના છે, આપણે બંધને મોક્ષથી શું સંબંધ છે એવું વાણીમાં તો ભાખવા માંડે. બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણી માય, વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આય. મોંથી તો જરાય છૂટો નથી હોતો, મોં પાતળો નથી પડ્યો હોતો. મોંની પ્રવૃત્તિ 24 કલાક ચાલતી હોય છે, એમાં 1-2 કલાક પડી જાય તો વાત એને સાંભળવા સાચી ને સારી મળી જાય, તો જો એ બંધમોક્ષને કલ્પના તરીકે જોવા માંડશે કે આવું તો કાંઈ છે જ નહીં, પરિણામ જ નથી મારા દ્રવ્યમાં, બંધમોક્ષનું મારે શું કામ છે. આમાં આવશે હમણાં કે મોક્ષને જો આત્મા કરતો જ નથી તો પછી મોક્ષનું શું કામ છે મારે. એટલે બંધમોક્ષ છે કલ્પના ભાખે વાણી માય, વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની ત્યાં. મોહનો કણિયો છૂટો નથી અને બંધમોક્ષ તો છે જ નહીં પરિણામમાં. બંધમોક્ષ તો દ્રવ્યમાં છે જ નહીં, પરિણામમાં છે, પરિણામ મારામાં છે નહીં. તો કે એવું નથી, આ એમ કહેવા નથી માગતા અહીંયા, એને કરતો નથી એમ કહેવા માગે. જુઓ, બંધમોક્ષ જે કલ્પના ભાખે વાણી માય, વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની ત્યાંય, ક્રિયાકાંડમાં જ્ઞાન માર્ગ નિષેધતા એની કરુણા ઉપજે, કરુણા ઉપજે. ભાઈ બાપુ, દ્વેષ તારા ઉપર નથી, પણ ભાઈ તારી વિપરીત માન્યતાના ફળ બાપુ તને દુઃખ બહુ કરશે. અત્યારે રાજી અને હોંશથી શુભભાવથી ધર્મ થાયને શુભભાવ આમને એની હોંશ કરે બાપુ, આ હા હા એવી હોંશ કરે છે. પણ ખરેખર વસ્તુ નિત્ય સ્વભાવી કે જેમાં બંધમોક્ષ પણ નથી, એવું ત્રિકાળી તત્વ હું પરમ પારિણામિક ભાવ લક્ષણવાળું છું, એનો ખરેખર ઉગ્રપણે આશ્રય લઈને એની નજર ત્યાં દોડાવતો નથી, ત્યાં સુધી ખરેખર એને અનુભૂતિ થતી નથી, ત્યાં સુધી શુભાશુભ ભાવો મળતા નથી, ત્યાં સુધી જન્મ મરણનો અંત આવતો નથી. એટલે સર્વજીવો પૂજ્ય ગુરુદેવશ્રીને આચાર્ય ભગવાન કહે છે એવી રીતે સુત્રિકાળી દ્રવ્યને પોતે સ્વભાવી નિત્ય સ્વભાવી છે એમ લક્ષમાં લઈ અને અનુભૂતિનું પ્રકરણ એને ચાલુ થઈ જાય એવી જ એની વિધિપૂર્વક વિચારણા કરે અને તો એને ખરેખર અનુભૂતિ થતાં મોક્ષ ખરેખર થાય થાય ને થાય એવો એમાં કોઈ માર્ગ પૂજ્ય ગુરુદેવશ્રી બતાવી ગયા છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. જેને સવાલ હોય તો રેજ હેન્ડ કરી દેજો એટલે ખબર પડશે કોને કોને સવાલ છે, એટલે બધા સાથે ના બોલે. તો સુધાબેન, તમારો સવાલ છે તો પહેલા લઈ લો, તમારો હેન્ડ રેઝ થયેલો છે. તમે છેલ્લે લીધું કે લગભગ એમાં સવાલ નો લગભગ જવાબ આવી જાય છે, છતાં પૂછું છું કે તું એ જ છે, તું નિત્ય છે, તું ટકતો છે એ વાત કરીએ છે તો છે પણ છે વિદ્યમાન સમજાય છે, ખ્યાલ આવે છે, જાણ થાય છે, પણ ભાવ ભાષણમાં નથી આવતું. એટલે એ વિકલ્પ છે એમ લાગે છે, જ્ઞાન છે એવી રીતે પરિણમી ગયું એવું નથી લાગતું, તો એના માટે થોડો ખુલાસો કરશો. એટલે એ તો તમારી વાત સાચી છે, કારણ કે આમાં શું છે કે ખરેખર આખી વસ્તુ જે રીતે અહીંયા બતાવવા માંગે છે અને અનુભૂતિ કરાવવાનું પ્રકરણ આમાં કહેવા માગે છે, એમાં ખરેખર એને પહેલામાં પહેલાં ભેદજ્ઞાનની મુખ્યતા બહુ એને જરૂરી હોય છે. જ્યાં સુધી
વેદજ્ઞાન નિરંતર ચાલતું નથી ત્યાં સુધી શું થાય છે કે વિકલ્પોની પરિપાટી ચાલ્યા કરે છે. દ્રવ્ય સ્વભાવને ઘૂંટવો એ એક જુદી વસ્તુ છે અને એને ઘૂંટવા માટે ભેદજ્ઞાન કરીને એ તરફ જવું એ એક જુદી વસ્તુ છે. એનું ઘૂંટણ ચાલે એ તો બહુ સારું છે, પણ એનું ઘૂંટણ ચાલ્યું આપણું, પણ ખાલી જો વિકલ્પ જ ચાલ્યા કરે તો એણે સમજી લેવું જોઈએ કે હજી મારે ભેદજ્ઞાન કરીને પરથી સ્વમાં આવવા માટેનો પુરુષાર્થ ખૂબ કરવાની જરૂર છે. મારો ઉપયોગ બહાર દોડે છે, વિકલ્પમાં દોડે છે, અને રાગ અને જ્ઞાન વચ્ચેનું ભેદજ્ઞાન હજી એક સમયમાં એક સાથે રાગની પર્યાય છે અને જ્ઞાનની પર્યાય છે અને ત્રિકાળી દ્રવ્ય છે, પણ પેલા પર્યાય પર્યાય વચ્ચે ભેદજ્ઞાન જ હજી ચાલતું નથી એટલે એ ત્રિકાળી દ્રવ્યના વિકલ્પમાં અટવાઈ જાય છે અને એ ત્યાં ખરેખર નિર્વિકલ્પ તત્વ સુધી પહોંચી શકતો નથી. એટલે પહેલામાં પહેલો જ્ઞાનમાં જે જાણવું ચાલે છે ઉપયોગમાં, એ જાણવું એને પહેલામાં પહેલાં રાગ થાય ત્યારે જાણવું થાય છે, રાગ થાય ત્યારે હું જાણનાર છું, રાગ થાય ત્યારે પણ મને જ્ઞાન થાય છે એવો પહેલામાં પહેલાં એને વિશ્વાસ, બે પર્યાય વચ્ચેનું ભેદજ્ઞાન એને પહેલામાં પહેલાં ચાલવું જોઈએ. અને એ જ્યારે ચાલવા માંડે છે એને ખ્યાલ આવવા માંડે છે ત્યારે એ ખરેખર રાગ એને વિમુખ દેખાય છે, વિરુદ્ધ મુખવાળો દેખાય છે, અને જ્ઞાન એને સ્વમુખ દેખાય છે. એ જ્ઞાન એને પોતામાંથી આવતું દેખાય છે અને પોતાને પ્રસિદ્ધ કરતું દેખાય છે અને રાગ પરને પ્રસિદ્ધ કરતો દેખાવા માંડે છે. એવી ભેદજ્ઞાનની જ્યારે પ્રક્રિયા વ્યવસ્થિત એને ચાલવા માંડે છે ત્યારે એને ખરેખર એક છે ને વિશ્વાસનો કણિયો અંદરથી ઊભો થાય છે કે આ રાગ મારું સ્વરૂપ નથી, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા મારું સ્વરૂપ છે. એટલે એક વસ્તુ એવી છે કે થોડોક વ્યવસ્થિત અભ્યાસની પણ જરૂર છે, કોઈ એક જ હા વ્યવસ્થિત અભ્યાસની બહુ જરૂર છે. દ્રવ્યગુણ પર્યાયના, દ્રવ્યગુણ પર્યાયના વ્યવસ્થિત અભ્યાસમાં દ્રવ્ય કેવું, ગુણ કેવા, અને જ્ઞાનની પર્યાયમાં અને રાગની પર્યાયમાં કેવી રીતે પરિણમન ચાલી રહ્યું છે બહુ ટૂંકું છે, આટલું જ ભેદજ્ઞાન માટે જરૂરી છે. તો એ વારંવાર એની સમજણ કરીને ભેદજ્ઞાનનો પ્રકાર કેટલો ચાલે છે ને એના ઉપર આખું આનું માપદંડ છે આખું, કે વિકલ્પ કેટલા પાતળા પૈડા અને વિકલ્પ હોવા છતાં નિર્વિકલ્પ વસ્તુનું બહુમાન કેવી રીતે આવી જાય એને, એ ખરેખર ભેદજ્ઞાનની પ્રક્રિયાથી થાય છે. એટલે આપણે વારંવાર ભેદજ્ઞાનના પ્રયોગે ભેદજ્ઞાનની ગાથાઓને વિશેષપણે આપણે વિચારમાં લઈ અને ભેદજ્ઞાનની ગાથાઓને વિચારમાં લેતા એમાં અભેદ દ્રષ્ટિનો વિષય ખ્યાલમાં આવવા માટેનું એનું બીજડું ત્યાં પડેલું છે, ભેદજ્ઞાનમાં એનું બીજ ત્યાં પડ્યું છે. એ બીજ જ્યાં સુધી ખ્યાલમાં નથી આવતું ત્યાં સુધી મૂળમાં પહોંચતો નથી જીવ ખરેખર. એટલે એ રીતે વિચાર કરવો જોઈએ. ચેતનભાઈ, એના જ અનુસંધાનમાં જ્યારે ભેદદાન થાય છે આવી રીતે જ્ઞાનની પર્યાયનું નિરપેક્ષપણું સમજીને જ્યારે ભેદજ્ઞાન રાગ ને જ્ઞાન જુદા એમ જ્યારે અને હું તો જ્ઞાન મારું જે પરિણમન થઈ રહ્યું છે જ્ઞાનનું જ પરિણમન થઈ રહ્યું છે એ રીતે જ્યારે ભેદજ્ઞાન કરે છે ત્યારે જ એને દ્રવ્ય દ્રષ્ટિ થાય છે એમ કહેવાય ને? હા 100%. ભેદજ્ઞાન વગર તો દ્રવ્ય દ્રષ્ટિ થાય જ નહીં, કારણ કે રાઈટ દ્રષ્ટિના વિષયનો વિકલ્પ જીવ કરે પણ એનું જ્ઞાન જો બહાર ભમતું હોય, એને જ્ઞાનમાં વિકલ્પો બીજા ચાલતા હોય ને અંદરમાં એમ ચાલતું હોય કે હું ધ્રુવ છું ને હું જ્ઞાયક છું ને હું નિત્ય છું, પણ હજી એનું પરિણમન બહારથી કાંઈ સંકેલાણું જ ન હોય તો એ તો રાગ દ્વેષના વિકલ્પોમાં એ જીવ પડ્યો છે અને એને થોડાક શબ્દો આવડી જાય એટલે બોલવા માંડે તો પછી એમાં તો કાંઈ એનું પોતાની પ્રયોજનની સિદ્ધિ ન થાય. પહેલામાં પહેલો વિચાર એ કરવો કે મારું પ્રયોજન કઈ વાતથી સિદ્ધ થાય, અને મારું પ્રયોજન સિદ્ધ ન થાય ત્યાં સુધી મારી પાસે કાંઈ નથી, એમ એણે પહેલામાં પહેલાં નિર્ણયની ભૂમિકામાં આ વિષય એ રીતે વિચારવો જોઈએ કે મારું પ્રયોજન સિદ્ધ સેમાં થાય. પ્રયોજન સિદ્ધ થાય એટલે શું, કે હું દ્રવ્ય છું એવું મને જ્ઞાન ભાનને ધ્યાન કેવી રીતે થાય, એવું જ્યાં સુધી એને વિચારધારા ન ચાલતી અને પ્રયોજનના લક્ષ ઉપર જ્યાં સુધી નથી પહોંચતો તો એને ભેદદાન કરવાનો પ્રકારે એ નબળો પડી જાય છે અમુક અપેક્ષાએ, કારણ કે દ્રવ્યના વિકલ્પ ચાલવા માંડે ને એટલે એને એમ લાગે કે ભેદદાનની એવામાં જરૂર નથી, હું તો દ્રવ્ય જ છું, એવું નથી હોતું. ભેદદાનની નિરંતર જરૂર છે, ડગલે ને પગલે જરૂર છે, પ્રત્યેક સમયે જરૂર છે. એટલે જ્યારે ભેદદાનથી જ્યારે એ ભેદદાનથી જ અભેદમાં જવાય છે, તો
તો એ પ્રયોગ કરવા જેવો છે, એ પ્રયોગે ચડવા જેવું છે એને ટૂંકમાં. બરાબર છે. એટલે રાગાદીનો નિષેધ, હા રાગાદીનો નિષેધ એ પહેલું સ્ટેપ છે. એકદમ એકદમ બરાબર છે, બરાબર બરાબર 100% એમ છે. મારો બીજો પ્રશ્ન છે, પણ હું પછી પૂછીશ બીજા લોકોને ચાન્સ આપવા માટે. બીજા કોઈને સવાલ હોય તો પૂછી શકે છે, નહીં તો પછી ગીતાબેન પૂછશે. જમણા ગીતાબેન તમે પૂછેલો. હા, પ્રશ્ન એવો છે કે આપણે આપે એમ અને ગુરુદેવે કહ્યું કે શુદ્ધ ઉપયોગ થાય, શુદ્ધ ઉપયોગ એનાથી શુદ્ધાનુભૂતિ થાય, આત્મા શુદ્ધાત્માનુભૂતિ થાય. હવે શુદ્ધાત્માનુભૂતિની પણ પર્યાય છે, મોક્ષની પણ પર્યાય છે. બરાબર છે. શુદ્ધ એ શુદ્ધ ઉપયોગ શુદ્ધાનુભૂતિની પર્યાય માંથી મોક્ષની પર્યાય નથી થતી. બરાબર. પરંતુ વ્યવહારથી શુદ્ધાત્માનુભૂતિ તો બહુ જરૂરી છે, ને એમાં જ પછી શુદ્ધતાનું વધવું 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 થઈ ને મોક્ષની પર્યાય થાય છે. બરાબર. પણ દરેક વખતે કારણ રૂપે પાછું વ્યવહારથી આપણે મોક્ષ માર્ગ કહીએ છીએ, અને નિશ્ચયથી દ્રવ્ય તરફ દ્રષ્ટિ, દરેક વખતે દ્રવ્ય તરફ દ્રષ્ટિ એ નિશ્ચયથી એનું કારણ કહ્યું, તો એ સમજણ બરાબર છે? હા, એટલે દ્રવ્ય તરફની દ્રષ્ટિ છે એ ત્રિકાળી દ્રવ્ય જ પોતે ખરેખર કારણ બને છે, દ્રષ્ટિ કારણ નથી બનતી. પહેલી વાત તો એ છે, દ્રષ્ટિ કારણ બને અને અનુભૂતિ થાય એવું નથી હોતું, ત્રિકાળી દ્રવ્ય જ કારણ બને છે. દ્રષ્ટિ જ્યારે ત્રિકાળી દ્રવ્ય તરફ જાય છે, એ જ સમયે જ્ઞાને ત્રિકાળી દ્રવ્ય તરફ જાય છે, એ જ સમયે ચારિત્ર્ય ત્રિકાળી દ્રવ્ય તરફ જાય છે. એક સાથે અનંત ગુણની અનંત પર્યાયો પરિણતિ બનીને અહમ કરે છે જ્ઞાયકમાં. એક દ્રષ્ટિ એને લક્ષ્ય કરે, અહમ કરે, એટલે અહીંયા અનુભૂતિની પર્યાય થાય છે, એવું નથી કે અહીંયા એક સાથે જ અનુભૂતિ થાય છે, એક સાથે અનંત ગુણની અનંત પર્યાયો સુત્તા રૂપે પરિણમે છે. કારણ કે દ્રષ્ટિ અહીંયા લાગે એટલે જો શુદ્ધાત્મા અનુભૂતિ થાય તો સમય ભેદ થઈ જાય, એવું નથી હોતું, એક સાથે થાય છે. એક વાત એ છે. બીજી વાત એ છે કે દ્રવ્યની અપેક્ષાએ પર્યાયને વ્યવહાર કહેવાય, ચાહે કોઈ પણ પર્યાય હોય, મોક્ષની પર્યાય હોય તો પણ વ્યવહાર કહેવાય. દ્રવ્યની અપેક્ષાએ પર્યાયને વ્યવહાર કહેવાય. દ્રવ્યને નિશ્ચય કયો તો પર્યાયને વ્યવહાર કહેવાય. હવે પર્યાયમાં તમે શુદ્ધતાની પર્યાય લ્યો તો અશુદ્ધતાની પર્યાયને વ્યવહાર કહેવાય, ને શુદ્ધતાની પર્યાયને નિશ્ચય કહેવાય. આ સ્ટેપ છે બધાય. દ્રવ્યને નિશ્ચય કયો તો પર્યાયને વ્યવહાર કહેવાય, પર્યાયમાં શુદ્ધ પર્યાયને નિશ્ચય કયો તો અશુદ્ધ પર્યાયને વ્યવહાર કહેવાય, અને એ અશુદ્ધ પર્યાયને વ્યવહાર કહેવાનો એનો નિષેધ કરે તો ત્રિકાળી દ્રવ્ય તરફ એનું લક્ષ જાય અને તો શુદ્ધ પર્યાયનો જન્મ થાય. હવે એ શુદ્ધ પર્યાયનો જન્મ થયો તો એ મોક્ષ માર્ગ એટલે શુદ્ધ આત્મ અનુભૂતિ પ્રગટ થઈ. હવે એ અનુભૂતિ પ્રગટ થઈ, એ અનુભૂતિ શું થશે કે એકવાર અનુભૂતિ પ્રગટ થઈ એટલે વારંવાર અનુભૂતિ થયા કરશે, કારણ કે પરિણતિ એની અંદર ચાલુ છે, જ્ઞાની થઈ ગયો એટલે. તો એ વારંવાર અનુભૂતિ ચાલ્યા કરશે એટલે એ શું થશે કે મોક્ષની તરફ એની આખી ગાડી ચાલવા માંડી છે, એનું પ્રયાણ મોક્ષ તરફ થવા માંડ્યું છે. એ મોક્ષ તરફ થતું પ્રયાણ છે એટલે એને શુદ્ધાત્મ અનુભૂતિને ખરેખર મોક્ષ માર્ગને મોક્ષનું કારણ કીધું છે. ખરેખર શુદ્ધાત્માની સંવરની દશા કે શુદ્ધ ઉપયોગની દશા મોક્ષનું કારણ બિલકુલ નથી, પણ શુદ્ધ ઉપયોગ વિના મોક્ષ નથી થતો એટલે એને કારણ કહેવામાં આવે છે. શુદ્ધાત્માની અનુભૂતિ કયો, શુદ્ધ ઉપયોગ કયો, દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવ્યો કયો કે લીનતા થઈ ગયો, બધી એક સમયમાં એક સાથે અનુભૂતિ થઈ તેની જ વાત છે. એમાં પછી તમે દ્રષ્ટિથી વાત કરો તો એમ છે, જ્ઞાનથી વાત કરો તો એમ છે, લીનતાથી વાત કરો તો એમ જ છે. પણ દ્રષ્ટિની મુખ્યતાથી વાત એટલે આવે છે કે ચતુર્થ ગુણ સ્થાને દ્રષ્ટિ સમ્યક થઈ જાય છે, માટે ખરેખર એને દ્રષ્ટિથી વાત આવે છે. એમાં ભેદ નથી હોતા કે થોડીક સમ્યક આજે થાય ને થોડીક પછી થાય, જ્યારે ચારિત્રમાં ને જ્ઞાનમાં એવા ભેદ પડે છે એટલે દ્રષ્ટિની મુખ્યતાથી કથન આવતું હોય છે. બાકી તો બધું એક સાથે જ હોય છે, કાંઈ એમાં ફેર નથી હોતો, એવી રીતે છે. બરાબર. એટલે અત્યારે આપણે ડિસ્કશનમાં ત્રિકાળીને કારણ કીધું. હા, પણ
કારણ પરમાત્મા કારણ બનવાનો જ જાતો પર્યાયમાં પર્યાય એને કારણ બનાવે છે પર્યાય એનું લક્ષ કરે છે ને એટલે શું કર્યું પર્યાય એને કારણ બનાવ્યું એને કારણ બનાવ્યું એટલે અહીંયા કાર્ય આવ્યું એટલે એને કારણ પરમાત્મા કીધો પેલા ત્રિભુવનભાઈ બહુ પ્રશ્ન પૂછ્યો તો ગુરુદેવને વારંવાર ગુરુદેવ તો બે ત્રણ ચાર પ્રવચન થાય ત્યાં એનું દ્રષ્ટાંત આવે કે ભાઈ આ કારણ પરમાત્મા છે તો એ કાર્ય કેમ નથી આવતું કારણ પરમાત્મા છે તો એ કાર્ય કેમ નથી આવતું ત્યારે ગુરુદેવ કાયમ જવાબ આપતા કે કારણ પરમાત્માનું લક્ષ કરે કારણ પરમાત્માની દ્રષ્ટિ કરે એને કાર્ય આવે હવે એ કારણ પરમાત્માનું લક્ષ ન કરે દ્રષ્ટિ ન કરે તો કાર્ય કેવી રીતે આવે એમ એ અપેક્ષાએ એને કારણ પરમાત્મા કીધો છે જે નિયમસારમાં આવ્યું છે ને કે કારણ પરમાત્મા એ નિયમસારમાં આખું મોક્ષ માર્ગનું કથન છે મોક્ષ માર્ગ અને મોક્ષનું કથન એમાં આવ્યું છે એટલે ત્યાં કારણ પરમાત્માથી સંબોધન આચાર્ય ભગવાને મુનિરાજે એને કીધું છે ત્યાં આવી રીતે એમ સમજો એટલે એમાં શું છે કે અસ્તિ નાસ્તિ છે એમાં જેમ કે રાગાદીના નિષેધ પૂર્વક પણ દ્રવ્ય તરફ જાય છે જીવ અને દ્રવ્ય તરફ જાય તો રાગાદીનો નિષેધ થઈ જાય છે અસ્થિથી જોવો તો દ્રવ્યની અસ્થિમાં જાય છે ત્યારે રાગાદી દેખાતા નથી અને જ્યારે રાગાદીને નાસ્તિથી જોવો તો એ પોતામાં નથી એવો નિષેધ કરે કે રાગ મારામાં નથી તો એ ત્રિકાળી દ્રવ્ય તરફ ચાલ્યો જાય છે આખો માર્ગ અસ્થિ નાસ્તિ અનેકાંતથી ચાલે છે એમાં સમ્યક એકાંત કેવી રીતે થાય એ એણે પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે થાય એણે વિચારી અને એ આગળ વધે ભેદજ્ઞાનની પ્રક્રિયામાં તો અભેદનો અનુભવ થઈ જાય એને એવી રીતે મારે ક્વેશ્ચન છે પૂછું હા પૂછો જય જીનેન્દ્ર ચેતનભાઈ હા જય જી આ તમે બહુ સરસ રીતે તમે ભાષામાં મૂકીને દ્રષ્ટિના વિષયનો વિકલ્પ ચાલે છે તમે બહુ સરસ જણાવ્યું મને મારી ભૂલ તો નહીં પણ કાર્ય આ બધું સહજતાથી થાય છે અને આમાં સૌથી શરૂઆતમાં તો રૂચિ અને પ્રયોજનની સિદ્ધિ એ હું સ્વાર્થી બની જાઉં છું કે એ જ મારું ફોકસ છે બીજું કંઈ નથી મને હવે કંઈ જોતું નથી અને એ સહજ રીતે ભેદજ્ઞાન રાતથી ને શરીરથી છૂટ કોઈ છે નહીં અમારી ભૂલો કાઢે પણ તમે અમારી ભૂલો કાઢો છો તો સારું લાગે છે તો આ ઘણો તમે સૂક્ષ્મતાથી વાત કરી કે વિકલ્પ અને દ્રષ્ટિનો વિષય સમજતા હોય ત્યારે વિકલ્પ શું વસ્તુ છે કે જે આપણે જોર કરીને લઈ જઈએ છે અને સહજતા શું છે તો આ તો બધું કામ સહજતાનું છે ને રૂચિનું જ છે આમાં બીજું કઈ સાચી વાત રૂચિનું બળ અંદરથી પહેલા આવવું જોઈએ મૂળ વાત તો એ જ છે અને રુચિ તો રુચિ હોય છે ને એટલે તો આપણે બધા ગુરુદેવને સાંભળતા હોઈએ છીએ એટલે એ રુચિ તો છે એટલી રુચિ તો છે પણ એ તો પ્રાથમિક રુચિ છે કે જે ગુરુદેવ પાસે જીવ આવ્યો છે એ તો એને મોક્ષ માર્ગમાં અને મોક્ષમાં જવા માટે જ ગુરુદેવ પાસે આવે છે એટલે એટલી પ્રકારની રુચિ તો છે એની પણ એ રુચિને પ્રગાઢ કેવી રીતે કરવી એ રુચિનો વેગ કેવી રીતે વધારવો એ રુચિને બળ કેવી રીતે મળે એના માટે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો શાસ્ત્ર સ્વાધ્યાય ભેદજ્ઞાનની પ્રક્રિયા સ્વદ્રવ્ય પરદ્રવ્યના વિભાગ નિમિત્ત ઉપાદાનની આખી વ્યવસ્થા એ બધું એના જ્ઞાનમાં બરાબર એને ચોખ્ખું હોવું જોઈએ એ ચોખ્ખું હોવું જોઈએ ત્યારે એ ખરેખર પાત્રતા એની અમુક પ્રકારની અંદરથી ઊભી થાય છે ટૂંકમાં એટલે એ રીતે એણે મૂળ તો રુચિનું જ કામ છે રુચિ વગર તો કાંઈ કામનું નથી એટલે રુચિનું બળ તો પહેલાં ચાલવું જોઈએ બાકી જ્ઞાન તો શું છે કે જ્ઞાન તો ગમે તેટલું થઈ જાય જીવને
જાણવાના વિષય તો ગમે તેટલા એને ખ્યાલમાં આવી જાય, પણ એ જાણવાના વિષયથી કાંઈ એને કાંઈ આત્મા નથી જણાવવાનો. એની તો રુચિ અંદર કામ કરતી હોય અને રસ આવે એને અંદર ચૈતન્ય તત્વમાં, તો જ એનું કામ થાય. એટલે રુચિનું બળ તો મેઇન છે, મૂળ વાત છે. તમે બહુ સરસ કીધું કે આ કામ બસ આમ રુચિ હશે તો એની મેળે થી એવી કઈ તાલાવેલી નહીં ક્યારે થશે શું થશે. બેન આ તો બધું ગુરુદેવ કહી ગયા છે, આપણે તો ગુરુદેવે કીધું એ ઘૂટી આપણે ઘૂટીએ છીએ. આપણે ગુરુદેવ કહી ગયા ને, ગુરુદેવે તો 12 અંગનો સાર અહીંયા 45 વર્ષમાં પીરસી દીધો, એટલે આપણે આપણી પાસે તો તૈયાર ભોજન આવી ગયું છે. આપણે તો ખાલી આરોગવાનું છે, આપણું કામ તો એટલું જ છે. આપણે તો શું છે, ગુરુદેવ કહી ગયા છે એટલે ગુરુદેવનું આપણે ઘૂટીએ છીએ. ગુરુદેવ કહી ગયા કે ગુરુદેવ આમ કહેવા માગે છે, આપણને જેટલું ખ્યાલમાં આવતું હોય એટલું આપણે શ્રોતાઓ સમક્ષ કહેતા હોય એ રીતે વિચારમાં લેવું આપણે. મારે ખાલી એક જ એક સેન્ટેન્સ બોલું છે કે તમે જે નિત્યનો કોન્સેપ્ટ આજે સમજાવ્યો એ બહુ જ ફરી ફરીને સાંભળીને નિત્યતાનો કોન્સેપ્ટ બહુ સમજવા જેવો છે. હા બરાબર, સાચી વાત છે. ચિન્વાણી લઈ શકો છો અત્યારે. અહો ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કહાનનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ રાજનો જાવાણી કે જ્ઞાન સે સુજે લોકાલોક સોવાણી મસ્તકનમું સદા દ્વેત હું ડો. નવ વાર નમોકાર મંત્ર. બોલો મંગલમય જીનવાણી માતનો જય હો. પરમ કૃપાળ પરમ કૃપાળુ અનંત 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 ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો.